विश्वं दर्पण दृश्यमान नगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 110 श्लोक अव्यक्तनाम्नी परमेशशक्तिः अनाद्यविद्या त्रिगुणात्मिका परा कार्यानुमेया सुधियैव माया यया जगत्सर्वमिदं प्रसूयते। એટલે આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર જે અનાત્માના જ અનાત્મા જ કહી શકાય અને એની ચર્ચા કરી રહ્યા છે આચાર્ય, કારણ કે અનાત્મા આત્મા વિવેક, આમ તો આ વિવેક ચૂડામણી, એટલે મુખ્ય વસ્તુ આત્માનાત્મા વિવેક, અને એની અંદર તે પહેલાં અનાત્મા શું છે બતાવવું પડશે, પછી આત્માની વાત કરશે। અનાત્મામાં સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરની ચર્ચા થઈ ગઈ, હવે કારણ શરીરની ચર્ચા ચાલે છે છેલ્લી, મતલબ ત્યાર પછી આત્મ વિષયક વાત કરશે। અને આ કારણ શરીર એટલે શું, એટલે આપણે કહ્યું કે આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર જે છે અવ્યક્ત અવસ્થામાં આવે એને જ કારણ શરીર કહેવાય, એટલે કારણ કે કારણમાંથી જ કાર્ય આવતું હોય છે, એટલે એનો અર્થ કે આ કાર્ય કારણની અંદર અવ્યક્ત અવસ્થામાં છે, એટલે આ કારણ શરીર એ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની અવ્યક્ત અવસ્થા છે। અને આ વસ્તુ સાયન્સમાં પેરેલલી જરા જુદી રીતે કહેતા હોય છે એ લોકો, દ્રવ્ય અને શક્તિ એ લોકો એ શબ્દ વાપરે છે, એટલે શબ્દો જુદા છે પણ વસ્તુ લગભગ એ જ છે। દ્રવ્ય, દ્રવ્ય એટલે આ મેટર જે આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર છે, દ્રવ્ય છે પંચમહાભૂતો, એટલે એ દ્રવ્ય જે છે એ શક્તિમાં રૂપાંતર થઈ જાય એમ કે, અને શક્તિ વળી પાછું દ્રવ્યના રૂપમાં રૂપાંતર થાય, જેવી રીતે આપણે કહીએ કે આ કાર્ય અવસ્થા છે કારણ અવસ્થામાં જતી રહે, સ્થૂળ સૂક્ષ્મ શરીર કારણ અવસ્થામાં જતા રહે, અવ્યક્ત અવસ્થામાં જતા રહે, એને આપણે કારણ શરીર કહીએ, એટલે કારણ આપણે જેને કારણ શરીર કહીએ એને લોકો શક્તિ કહે, અને એમાંથી પાછું આપણે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર આવે એમ એ અભિવ્યક્ત થાય, એનો એને એનું એનું સર્જન થાય, એટલે એ લોકો કે આ દ્રવ્યનું સર્જન થયું આ શક્તિમાંથી, વળી પાછું આ શક્તિમાં રૂપાંતર થઈ જાય આ રીતે। એટલે જ્યારે તમે વાસ્તવમાં આ દ્રવ્ય જે છે એનો નાશ કરો ત્યારે ખરેખર વાસ્તવમાં કશા દ્રવ્યનો નાશ ન થાય, એ આ રીતે અવ્યક્ત અવસ્થામાં જતું રહે, અને એને જે લોકો શક્તિ કહેતા હોય છે, વળી પાછી વ્યક્ત બને અને દ્રવ્ય કહે, અને એ રીતે આ સતત રૂપાંતર ચાલે છે। વિજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો એ લોકો આ રીતે કહે, દ્રવ્યનું શક્તિમાં રૂપાંતર, શક્તિનું દ્રવ્યમાં રૂપાંતર વગેરે, દ્રવ્ય વ્યક્ત અવસ્થા, શક્તિ અવ્યક્ત અવસ્થા, આ રીતે એને કહેવામાં આવે। અને આ જે છે આ દ્રવ્ય જે છે એ આ રીતે નાશ પામે, એટલે નાશ પામે અર્થાત આ પ્રકારે એ કાર્ય કારણ અવસ્થાની અંદર જતું રહે। અને આ જે વસ્તુને આ જે સિદ્ધાંત છે એને જ આપણે શાસ્ત્રની અંદર કહીએ કે આ બધા જે સર્વ સ્થૂળ શરીરો જે છે, બધા સૂક્ષ્મ શરીરો છે, એ આ રીતે આ અવ્યક્ત અવસ્થામાં આવી જાય, અને એ અવ્યક્ત અવસ્થા છે એને કારણ અવસ્થા કહેવાય, કારણ શરીર કહી શકીએ આપણે। એટલે એનો અર્થ એવો થયો કે સૃષ્ટિનો સૃષ્ટિ થવી અર્થાત આ વ્યક્ત જે છે કાર્ય જે છે એની અભિવ્યક્તિ થવી, અને
જ્યારે પ્રલય આવે ત્યારે પાછું કાર્ય જે છે અવ્યક્ત અવસ્થામાં કારણ અવસ્થામાં જતું રહે. અને આ વસ્તુ ભગવાને બે જગ્યાએ કહી ત્યાં ભગવદ્ ગીતાની અંદર, એક તો બીજા અધ્યાયમાં કહી અને આઠમા અધ્યાયમાં કહ્યું કે આ આવું જ ચાલે છે, અવ્યક્તમાંથી વ્યક્ત, વ્યક્તમાંથી અવ્યક્ત, એટલે ખરેખર નાશ થયો જ નહીં ને. વ્યક્ત વસ્તુ જે છે એ અવ્યક્ત અવસ્થામાં જતી રહે, વળી પાછી અવ્યક્તમાંથી વ્યક્ત થાય, એનો અર્થ કે નાશ તો થતો જ નથી, એ તો નક્કી થઈ જ ગયું. એટલે એ વસ્તુ ભગવાને બીજા અધ્યાયમાં કહ્યું. એક તો પહેલાં આઠમા અધ્યાયમાં કહું, અવ્યક્તાદ વ્યક્તય સર્વાહા પ્રભવંતી અહરાગમે રાત્રાગમે પ્રલિયંતે તત્રૈવ અવ્યક્ત સંજ્ઞકે. બીજા અધ્યાયમાં ભગવાને કહ્યું, અવ્યક્તાદિની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્રકા પરિદેવના. એટલે પરિદેવના એટલે શોક. અર્જુન શોક શેના માટે કરે છે? કોઈ વસ્તુનો નાશ તો છે નહીં. અવ્યક્તાદિની ભૂતાની, આ બધા ભૂતો અર્થાત જીવો જે છે એ અવ્યક્તમાંથી જ આવેલા છે, કારણ અવસ્થામાંથી આવ્યા છે અને અત્યારે વ્યક્ત અવસ્થા છે, વળી પાછા અવ્યક્ત બની જશે મરણ પામે ત્યારે અથવા પ્રલય કાળે, અને વળી પાછા અવ્યક્તમાંથી વ્યક્ત થશે સર્જન સૃષ્ટિ કાળે. એટલે આ તો ચાલ્યા જ કરે છે. એટલે તું માનું છું કે બધાનો નાશ થઈ જશે આ આ બધા ભીષ્મ વગેરે આનો, અને એનો શોક કરી રહ્યો છું કે શોકનું કારણ નથી, કોઈ જીવો નાશ પામતા જ નથી. જીવો છે આ રીતે અવ્યક્ત અવસ્થામાંથી વ્યક્ત અવસ્થામાં આવે, એટલે જીવ જે છે સ્થૂળ સૂક્ષ્મ શરીરથી સંબંધિત બને એ વ્યક્ત અવસ્થા, કારણ કે સ્થૂળ સૂક્ષ્મ શરીરો જે છે એ વ્યક્ત થયા કારણ અવસ્થામાંથી અને જીવ એની સાથે સંબંધિત થાય, વળી પાછા સ્થૂળ સૂક્ષ્મ શરીરો કારણ શરીર રૂપે જતા રહે, કારણ અવસ્થામાં આવી જાય, અવ્યક્ત અવસ્થામાં આવી જાય, અને ત્યારે જીવ અવ્યક્ત બની ગયો એમ આપણે કહીએ. એનીવે એટલે આ રીતે ચાલે છે. મતલબ કે એટલે ત્યાં બીજા અધ્યાયમાં તો ભગવાને શોકની નિવૃત્તિ માટે અર્જુનને કહ્યું એ રીતે. એટલે આ જે છે એને વ્યક્ત અવસ્થાને કાર્યવસ્થા કહો અને અવ્યક્ત અવસ્થાને કારણવસ્થા કહો. અને આ કારણ શરીર જે છે એ અત્યારે આ શ્લોકોની અંદર ચર્ચામાં છે, 108 થી 123માં શ્લોકની અંદર. અને જો આ કારણ શરીરને આપણે વાસ્તવમાં સ્થૂળ સૂક્ષ્મ શરીરની અવ્યક્ત અવસ્થા કહેતા હોઈએ તો પછી આપણે આ સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચને પણ એ રીતે કહી શકીએ. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંને આ રીતે અવ્યક્ત અવસ્થામાં જતા રહે જેને કારણ શરીર કહો છો, તો આ સ્થૂળ અને સૂક્ષ્મ પ્રપંચ જે છે એ પણ પ્રલય કાળે અવ્યક્ત અવસ્થામાં જતા રહે. આ સ્થૂળ શરીર છે, પેલું સ્થૂળ પ્રપંચ છે, આ વ્યષ્ટિ પેલું સમષ્ટિ જગત, મતલબ અત્યારે સ્થૂળ જગત જે તમને દેખાય છે એ અને એની અંદર સૂક્ષ્મ જગત રહેલું જ છે. સૂક્ષ્મ જગત એ છે જ, અણુ પરમાણુથી માંડીને બધું એ બધું સૂક્ષ્મ જગત, એમાંથી જ પાછું આ એ બધા ભેગા થઈને વળી આ દ્રવ આવું સ્થૂળ દેખાય. એટલે આ સ્થૂળ સૂક્ષ્મ જગત જે છે એ પણ એની પણ કારણ અવસ્થા, એની અવ્યક્ત અવસ્થા હોવી જોઈએ. એટલે સ્થૂળ સૂક્ષ્મ શરીર અવ્યક્ત અવસ્થામાં જતું રહે એને કારણ શરીર કહો, તો સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ પણ અવ્યક્ત અવસ્થામાં જતું રહે કારણ અવસ્થામાં જતું રહે એને આપણે શું કહીએ? કારણ પ્રપંચ કહીએ. આ કારણ શરીર અહીંયા કહો તો પેલું કારણ પ્રપંચ, અથવા એનું બીજું નામ છે માયા. સ્થૂળ સૂક્ષ્મ શરીર જે છે એ કારણ શરીર રૂપે જતું રહે અવ્યક્ત અવસ્થામાં આવી જાય તો એને આપણે અવિદ્યા કહીએ છીએ. સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચને આ રીતે કારણ અવસ્થામાં આવી જાય તો કારણ પ્રપંચ કહીએ, માયા કહીએ. અને આ રીતે વાસ્તવની અંદર ભગવાન કહે છે કે એ આ વસ્તુનો વિસ્તાર આપણે ત્યાં પણ કરી શકીએ. મતલબ કે વ્યષ્ટિમાં જે વસ્તુ છે એ જ વસ્તુને તમે સમષ્ટિમાં પણ બતાવી શકો છો. એટલે વ્યષ્ટિ અવસ્થા છે ત્યારે કારણ શરીર કહો, સમષ્ટિ અવસ્થામાં કારણ પ્રપંચ કહો, એને માયા પણ કહેવામાં આવે છે. એ સમજાવીએ છીએ, આ બધા શબ્દો તો સમજાવશે. એટલે આ એટલે મતલબ કે એનો અર્થ એવો થયો કે આ જે કાંઈ છે જગત વગેરે જે છે એ એની પણ આ બધી અવસ્થાઓ છે, કારણ અવસ્થા અને કાર્ય અવસ્થા. કાર્ય અવસ્થા એટલે જગત, કારણ અવસ્થા એટલે કારણ પ્રપંચ કહીએ એને. સ્થૂળ સૂક્ષ્મ શરીર છે એ કાર્ય છે અને એની અવ્યક્ત અવસ્થા એ કારણ શરીર છે, પેલાનું કારણ પ્રપંચ છે એમ. અને એની અંદર હવે થોડોક બીજો વસ્તુ ઉમેરવી પડશે. એટલે આપણા અત્યારે જગત છે ને આ રીતે આ બે અવસ્થામાં જણાય છે, આ રીતે અવ્યક્ત અને વ્યક્ત, અથવા શરીરો બે અવસ્થામાં, કારણ શરીર અને સ્થૂળ સૂક્ષ્મ શરીર. સ્થૂળ સૂક્ષ્મ શરીર તમે સાથે લઈ શકો, કારણ શરીર અલગ અવ્યક્ત અવસ્થા, આ વ્યક્ત અવસ્થા. સૂક્ષ્મ શરીર પણ વ્યક્ત અવસ્થામાં જ આવે અને એનો આપણે અનુભવ કરી શકીએ. દાખલા તરીકે આપણું મન છે બરાબર, એ વ્યષ્ટિ મન છે આપણું, એ તો આપણે નક્કી છે. અને એ રીતે તમે આ સમષ્ટિ મન છે એની કલ્પના કરી શકો
અહીંયા વ્યષ્ટિ શરીર છે એ તમારા અનુભવનો વિષય છે, તો અને આ સ્થૂળ જગત છે પણ તમારા અનુભવનો વિષય છે. આમ જ્યારે સમષ્ટિમાં, સમષ્ટિની અંદર, વ્યષ્ટિ અને સમષ્ટિની અંદર તમે સ્થૂળ અને સૂક્ષ્મ અવસ્થાને છૂટી પાડી શકો છો. વ્યષ્ટિ શરીર, સ્થૂળ શરીર અને આ સ્થૂળ પ્રપંચ, વ્યષ્ટિ અને સમષ્ટિ એવું કહી શકો. વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર, મન વગેરે, અને એ રીતે સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ એ પણ તમે કહી શકો. અર્થાત એને આ રીતે તમે અનુભવી શકો. પરંતુ જ્યારે વસ્તુ અવ્યક્ત અવસ્થામાં આવી જાય, કારણ અવસ્થાની અંદર આવી જાય, ત્યારે પછી એ વાસ્તવમાં એનો આવો ભાગ કરી શકાતો નથી. અને શાસ્ત્ર એટલા માટે શાસ્ત્રની અંદર બે પ્રકાર આ વસ્તુને સમજાવવામાં આવે છે. એક એપ્રોચ એવો છે કે જેની અંદર કારણ શરીર અને કારણ પ્રપંચ જે છે એની વચ્ચે એક ડિવિઝન, એક ભેદ જે છે એ બતાવવામાં આવે, અને એ એક પ્રકારનો અભિગમ છે. બીજો અભિગમ એવો છે કે આવો આ ડિસ્ટિંક્શન, આ પ્રકારનો ભેદ તમે બતાવવામાં ન આવે. એટલે તમને એનું બહુ નજીકમાં નજીક ઉદાહરણ આપું તો વાસ્તવની અંદર આપણી જે ત્રણ અવસ્થાઓ છે ને એમાં જ આ વસ્તુ સિદ્ધ થઈ જશે. આપણી જાગ્રત અવસ્થા જે છે એની અંદર તમે આવો સ્પષ્ટ અનુભવ કરી શકો. શેનો? વ્યષ્ટિ અને સમષ્ટિનો. અત્યારે તમે ને હું જાગો છો તો જાગીએ છીએ તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે હું વ્યષ્ટિ છું અને આ પ્રપંચ એ વ્યષ્ટિ, એ સમષ્ટિ પ્રપંચ જગત, મતલબ આવો સ્પષ્ટ તમને ખ્યાલ છે જ. એટલે વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ સ્પષ્ટ છે. કઈ અવસ્થામાં? જાગ્રત અવસ્થા. અને સપના અવસ્થામાં બહુ ક્લિયર જ છે. તમે સ્વપ્ન જોનારા, વ્યષ્ટિ વ્યક્તિ હે ને, સ્વપ્ન જોનારો હું અને સ્વપ્ન જગત સમષ્ટિ એનો અનુભવ, અને બંને અલગ છે એવો તમને સ્પષ્ટ અનુભવ છે જ. એટલે જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થા એવી છે કે જેમાં વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ બહુ સ્પષ્ટપણે ખબર પડી જાય છે. પણ જેવા સુષુપ્તિમાં જતા રહીએ છીએ તો પછી વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ જ ન થતો. હું સુષુપ્તિમાં જનારો અને અત્યારે આ સુષુપ્તિ પ્રપંચ, આવો કંઈ હોય છે એવી સભાનતા? કશી જ સભાનતા નથી. આવો વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ, જગત અને તમારા વચ્ચેનો ભેદ બિલકુલ સુષુપ્તિમાં ઓગળી જાય છે. એટલે આપણો પોતાનો જ અનુભવ છે કે એક અવસ્થા એવી છે કે જેની અંદર વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ રહેતો નથી, અને બીજી બે અવસ્થાઓ એવી છે જેમાં વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ રહે છે. અને કઈ કેવી અવસ્થાઓ છે? સપનાવસ્થાને તમે સૂક્ષ્મ અવસ્થા કહી શકો અને જાગ્રત અવસ્થાને સ્થૂળ અવસ્થા કહી શકો. તો સ્થૂળ અને સૂક્ષ્મ અવસ્થાઓ, સ્થૂળ અને સૂક્ષ્મ સ્તરે, સ્થૂળ શરીરના સ્તરે ગણો અથવા સૂક્ષ્મ શરીરના સ્તરે ગણો. સ્વપ્નની અંદર કેવળ સૂક્ષ્મ શરીર, કેવળ મનનો થોડોક ભાગ છે, એનાથી આખું બધું રચાય છે. એટલે સ્થૂળ અને સૂક્ષ્મ સ્તરે, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરના સ્તરે, અને સ્થૂળ પ્રપંચ અને સૂક્ષ્મ પ્રપંચ એવો તમે ભેદ સ્પષ્ટપણે રાખી શકો છો. જ્યારે જેવું તમે કારણ અવસ્થામાં જતા હો તો આ સ્થૂળ સૂક્ષ્મ શરીર સાથેનું તાદાત્મ્ય છૂટ્યું પછી તો કોઈ ભેદ જ દેખાતો નથી વ્યષ્ટિ અને સમષ્ટિનો. હું અત્યારે સુનારો, હું સૂઈ રહ્યો છું, ગાઢ ઊંઘમાં છું અને આ જગત મારાથી જુદું છે, આવું આવું આવી સભાનતા હોય તો ઊંઘ જ નથી. એટલે વાસ્તવની અંદર આ વસ્તુ આપણે યાદ રાખવું જોઈએ કે શાસ્ત્રમાં બે પ્રકારે આ વસ્તુ કહેવાય છે. એકમાં આવો ભેદ બતાવવામાં ના આવે વ્યષ્ટિ સમષ્ટિનો, એટલે કે કારણ શરીર અને કારણ પ્રપંચ વચ્ચેનો ભેદ બતાવવામાં ન આવે હે ને. અવ્યક્ત અવસ્થા છે ને, આ તો અવ્યક્ત અવસ્થામાં એટલે કે કારણ શરીર અને કારણ પ્રપંચ એવો ભેદ બતાવવામાં ના આવે. અથવા તો ક્યારેક અવિદ્યા અને મતલબ કારણ શરીર અને કારણ પ્રપંચ વચ્ચેનો ભેદ બતાવવામાં આવે. આ રીતે બંને પ્રકારે બતાવવામાં આવે. પણ આપણે વાસ્તવની અંદર જાણવાનું કે આ ભેદ તો હોવો જ જોઈએ ને. ભેદ બધું હોય પણ ભેદ દેખાય નહીં ને, એમ કહેવાનો આશય છે. એટલે જેમ સુષુપ્તિની અંદર આ ભેદ સમાપ્ત થઈ જાય છે, આવો અનુભવ છે આપણો. વ્યષ્ટિ સમષ્ટિ વચ્ચેનો ભેદ, તમારી અને પ્રપંચ વચ્ચેનો ભેદ જેમ જતો રહે છે એવું આ પ્રલય કાળે પણ એ રીતે વાસ્તવની અંદર આ અવિદ્યા અને માયા, કારણ શરીર અને કારણ પ્રપંચ વચ્ચેનો ભેદ જતો રહે છે. એની એટલે એ દ્રષ્ટિ પણ કહેવામાં આવે. અને ક્યારેક ભેદ બતાવવામાં આવે, કારણ શરીર અને કારણ પ્રપંચ વચ્ચે ભેદ બતાવવામાં આવે, અવિદ્યા અને માયા વચ્ચે ભેદ બતાવવામાં આવે. એનીવે, એટલે આ કારણ અવસ્થા જે છે એટલે જ એને નિર્વિકલ્પક અવસ્થા કહેવામાં આવી, કારણ કે એમાં કોઈ આ બધા વિકલ્પો રહેતા નથી. વિકલ્પ વ્યષ્ટિ સમષ્ટિ એવો વિકલ્પ, વિકલ્પ એટલે ભેદ, આવો વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ રહેતો નથી. અને આ રીતે બે પ્રકારના અભિગમ શાસ્ત્રમાં રહેલા છે. ક્યાં ભેદ બતાવો વ્યષ્ટિ સમષ્ટિ વચ્ચેનો, કારણ શરીર કારણ પ્રપંચ વચ્ચેનો, અવિદ્યા માયા વચ્ચેનો,
અવ્યક્ત વ્યક્ત વ્યક્ત અવ્યક્ત અવસ્થાની અંદર સમષ્ટિ અને વ્યષ્ટિ વચ્ચેનો ભેદ બતાવો અથવા તો ન બતાવો એમ. એટલે આ બંને પ્રકારના અભિગમ હોવાને કારણે જે તે આચાર્ય જે તે ગ્રંથ જે રચતા હોય એની અંદર ક્યારેક ભેદ બતાવે ને ક્યારેક ન બતાવે. એટલે આ વસ્તુ ખાસ ખ્યાલ રાખજો, કારણ કે આ અવિદ્યા માયા વચ્ચે ક્યારેક ભેદ બતાવે ક્યારેક નથી બતાવતા, એટલે આ બધી ચર્ચા ચાલે છે. આ એ સિવાય પણ ઘણું બધું કંઈક કહેવામાં આવશે જ કે અવિદ્યા માયા વચ્ચે આપણે ભેદ નથી ગણતા, પરંતુ અને ક્યારેક ભેદ બતાવે તો પણ તમારે આમ ડઘાઈ નહીં જવાનું. સમજી કે એક જગ્યાએ અવિદ્યાને માયા કહે છે, એક જગ્યાએ કહે છે અવિદ્યા એ જીવની ઉપાધિ અવિદ્યા કહેવાય ને ઈશ્વરની ઉપાધિ માયા કહેવાય ને વગેરે વગેરે, અને માટે આ તો ભેદ છે અને આમ પાછા અવિદ્યાને માયા કહે છે વગેરે. એટલે આ તો તમને કહી રાખું છું. એટલે વિવેક ચૂડામણી જે છે એમાં આચાર્ય શંકરાચાર્યજી આવો ભેદ રાખતા નથી. શેનું? કારણ શરીર અને કારણ પ્રપંચ વચ્ચેનો ભેદ રાખતા નથી. કારણ શરીર એટલે અવિદ્યા કહેવાય છે. કેમ કહેવાય છે પછી આપણે જોઈએ છીએ. અત્યારે એની ચિંતા ના કરો કે મને અવિદ્યા કહ્યું પછી, પરંતુ એને કહે છે એમ માન. કારણ શરીરને અવ્યક્ત અવસ્થાને એ અવિદ્યા કહેવામાં આવે છે. એ રીતે કારણ પ્રપંચ પણ હોવો જ જોઈએ. તો સમજી તો શકાય જ કે આ સ્થૂળ અને સૂક્ષ્મ જગત અત્યારે છે તો એની પણ કારણ અવસ્થા હોવી જોઈએ. આ કાર્ય અવસ્થા છે એની પણ કારણ અવસ્થા હોવી જોઈએ. એટલે એને કારણ પ્રપંચ કહીએ. સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ કારણ શરીર કારણ પ્રપંચમાં મળી જાય. સ્થૂળ સૂક્ષ્મ શરીર જે છે એ કારણ શરીરમાં મળી જાય, એમાંથી પાછી બહાર આવે એમ. પેલા અવ્યક્ત અવસ્થામાં જતા રહે, એમાંથી વ્યક્ત થાય એમ. એટલે આ રીતે વિવેક ચૂડામણીની અંદર કારણ શરીર અને કારણ પ્રપંચ વચ્ચેનો ભેદ બતાવવામાં આવતો નથી. બંનેને એક જ ગણીને ચલાવવામાં આવે છે. અને એટલે કારણ શરીરને કારણ પ્રપંચ રૂપે જ અહીંયા ગણી લેવામાં આવ્યું છે. એટલે જાણે કે આ શંકરાચાર્યજી અવિદ્યા અને માયા વચ્ચે ભેદ ગણતા નથી. માટે અત્યારે જે ચર્ચા ચાલી રહી છે એ અવિદ્યાની ચર્ચા ગણો કે માયાની ચર્ચા ગણો, એક જ વસ્તુ છે. આ સમજી લેજો. આ ટૉપિક સમજવાની જ જરૂર છે. આ જ ટૉપિક સમજવાની જરૂર છે. બીજું બધું અમે આત્માને સમજી ગયા, માયા નથી સમજાતો. આ પ્રશ્ન તો જૂનો જૂનો છે. એનીવે, એટલે આ અહીંયા આ વિવેક ચૂડામણી આ શ્લોકમાં જેટલું સ્પષ્ટપણે કહ્યું છે, ઇનફેક્ટ મેં પંચદશીમાં અન્યત્ર મને લાગે છે, કદાચ અહીંયા અમેરિકામાં હશે, પંચદશીમાં પણ જે માયા શબ્દ સમજાવેલો એ મોટાભાગનું અહીંયાથી જ હતું કે માયા અને શક્તિ કહે છે ને અવ્યક્ત કહે છે ને અવ્યાકૃત કહે છે ને એને માયા કેમ કહે છે ને અવિદ્યા કેમ કહે છે ને શક્તિ કેમ, બધું અહીંયાથી આવેલું, આ શ્લોકમાંથી આવેલું. એટલે તમે સ્વામીજી બહુ આમ છુપા રુસ્તમ છો. તો એટલે શાસ્ત્રમાં હોય એ જ કહીએ ને ભાઈ. શાસ્ત્રમાં હોય એક જગ્યાના હોય બીજી જગ્યા હોય, ત્યાંથી લઈને ઉચકી નહીં લઈ આવી બી શું કરીએ. એનીવે, એટલે વાસ્તવની અંદર આ આ ટૉપિક જે છે કારણ શરીર એને જ કારણ પ્રપંચ કહેવામાં આવે છે. કારણ શરીરને બીજું નામ અવિદ્યા, કારણ પ્રપંચનું બીજું નામ માયા. અને આ પોર્શનની અંદર આવો અવિદ્યા માયા વચ્ચેનો ભેદ રાખવામાં આવતો નથી. અને એની પાછળનું લોજિક મેં તમને કહી દીધું કે કારણ અવસ્થામાં આવી જાઓ ત્યારે આવો વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ રહેતો નથી. અને તમારા પોતાના અનુભવનો જ વસ્તુ છે. કઈ અવસ્થા? સુષુપ્તિ અવસ્થા. સુષુપ્તિમાં તમારી અને જગત વચ્ચેનો કોઈ ભેદ દેખાતો નથી. તમે એટલે વ્યષ્ટિ અને આ જગત એટલે સમષ્ટિ, એની વચ્ચે ઇન્ડિવિજ્યુઅલ ને ટોટલ એની વચ્ચેનો કોઈ ભેદ દેખાતો નથી. એટલે વાસ્તવમાં ભેદ દેખાતો નહીં હોવાને કારણે ક્યારેક એ રીતે એને બંનેને એક ગણીને ચાલવામાં આવે. એટલે સમજી, ભેદ જ ના હોય તો પછી હું સવારે ઉઠું તો જીવ તરીકે કેવી રીતે ઉઠું? આવું પાછું કોઈક તો મને કહેવાનું જ છે કે આ તો પછી હું સવારે જો ભેદ જતો જ રહે, ઓગળી જ જાય, વ્યષ્ટિ સમષ્ટિ વચ્ચેનો ભેદ ઓગળી જ જાય, તો હું બીજે દિવસે સવારે ઈશ્વરના રૂપમાં ના ઉઠું? સમષ્ટિ, હું સમષ્ટિ છું, આ સમગ્ર જગત હું છું, એ રૂપમાં હું ના ઊભો થઉં? ના. તો એનો અર્થ કે ભેદ તો છે, આ છે જ ને, પણ ભેદ દેખાય જ ખરો? ના, નથી દેખાતો. બસ, તો ગણી લો કે એક જ છે. એટલે કારણ અવસ્થા આવે ત્યારે ભેદ દેખાતો નથી. આપણે એવું ગણવાનું, ભેદ રહેતો નથી એવું નહીં બોલવાનું, ભેદ દેખાતો નથી અને માટે લઈ શકાય. આ સાથે આ બેકગ્રાઉન્ડ સાથે હવે આ કારણ શરીરની ચર્ચા આપણે શરૂ કરીએ, માયાની ચર્ચા શરૂ કરીએ. અને આ શ્લોકની અંદર એ કારણ શરીર અવિદ્યા કે માયા એ બધા માટે કેટલાક શબ્દો વપરાયા છે. પ્રત્યેક શબ્દ બરાબર સમજી લેવાની જરૂર છે. ચાલો, એટલે હવે કારણ શરીર છે એને તમે પહેલાં તો માયા કહ્યું, એ અમને કહો આ માયા શબ્દ ક્યાંથી આવ્યો? પહેલાં એ જ કહો. ના, એ હું હમણાં નહીં કહું. એ માયા શબ્દ કેમ નહીં કહો? એટલે હવે પછીનો શ્લોક છે ને, 111માં શ્લોકમાં આ માયા શબ્દ સમજાવે છે. એટલે અત્યારે એ માયા શબ્દ આ કારણ શરીરને કે અવિદ્યાને માયા કેમ કહે છે
के कारण प्रपंच ने माया केम के छे जे तो ये वस्तु बीजा श्लोक नी अंदर कही रहे कहेवाना छे एटले ये माया शब्द नी समझ हूँ अत्यारे जवा दू छू अने ए सिवाय आगळ वधीए तो तमे जुओ पहेलो शब्द छे अव्यक्त नामनी बराबर ने पहेलो शब्द आ श्लोकनो कयो छे अव्यक्त नामनी एटले के आ कारण शरीर कारण प्रपंच के माया के अविद्या एने अव्यक्त पण कहेवामां आवे छे अव्यक्त नामनी अव्यक्त नाम द्वारा जणावामां आवे छे એટલે હવે આ સમજાવવું પડશે અવ્યક્ત કેમ કહો છો આપણે આમ તો પહેલાં જોઈ જ લીધું અવ્યક્ત એટલે જે અવ્યક્ત છે પોટેન્શિયલ આપણે કહીએ ને બીજ અવસ્થા હા સારું સમજવું હોય તો બીજ અવસ્થા બીજમાં શરીર બીજમાં આખું વૃક્ષ કેવું હોય છે અવ્યક્ત હોય છે બસ અર્થાત જેની અંદર તમે આ કોઈ પ્રકારના વૃક્ષનામાં એક વૃક્ષમાં તમે જે બધા ભેદ જુઓ ને પાંદડા છે આ ડાળી છે આ થડ છે પેલું મૂળ આવો બધો ભેદ એ તો વ્યક્ત થયું વૃક્ષરૂપે વૃક્ષ બની આમ વ્યક્ત થયું ત્યારે તમે આ બધા ભેદ જોઈ શકો છો પણ એ વૃક્ષ જ્યારે બીજની અંદર હતું ત્યારે તો કોઈ આવો ભેદ દેખાતો જ નહોતો બરાબર કે આ ડાળી છે ને અહીંયા છે ને એવું કશું દેખાતું જ નહોતું અમે કોઈ પણ બીજ તોડો તો એની અંદર જે કંઈ સફેદ પાવડર હોય કે જે હોય તો ઈંડું હોય તો દાખલા તરીકે એક લિક્વિડ જ હોય બધું કશું આવું કંઈ દેખાય નહીં કે આ બધી અહીંયા ચાંચ રહેલી છે ને અહીંયા આંખ રહેલી છે ને અહીંયા પગ છે ને કશું ના દેખાય કે અહીંયા પાંખો છે ને કશું ના દેખાય એટલે એનો અર્થ કે અવ્યક્ત અવસ્થા છે કારણ અવસ્થા એવી છે કારણ આ કાર્ય જે છે જે અત્યારે અવ્યક્ત બનેલું છે એ કારણ રૂપે હતું ત્યારે કોઈ ભેદ દેખાતો નહોતો માટે એને અવ્યક્ત કહીએ છીએ એટલે આ સ્થૂળ જગત જે છે એ વ્યક્ત જે છે એમાં બધું તમે ભેદ જોઈ શકો છો અને સૂક્ષ્મ જગત છે એમાં બધો ભેદ જોઈ શકો છો પણ જેમ તમે સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જાઓ ને એમ એ ભેદ દેખાવાનો ધીમે ધીમે ઓછો થતો જાય દાખલા તરીકે વિજ્ઞાનની દ્રષ્ટિ વાત કરું તમને તમે એક પણ એક વસ્તુ લો ને દાખલા તરીકે અને પછી આ સ્થૂળ વસ્તુ છે અને એના તમે હવે એના મૂળ તરફ એના કારણ તરફ જવા માટે તમે એનું વર્ગીકરણ શરૂ કરો અને એના વિભાગ શરૂ કરો અને ભાગ કરતા જાઓ તો પહેલાં કણ એક કણ આવ્યો કણમાંથી વિભાગ કરો એટલે પછી અણુઓ અણુમાંથી વિભાગ કરો એટલે પરમાણુ પરમાણુથી પછી પાછા એ લોકોને પાર્ટિકલ સબ એટોમિક પાર્ટિકલ એટલે એ બીજાણું ફરાણું ઢીકણું એ બધું આમ તમે ડિવાઈડ કરતા જાઓ પછી હવે એ લોકો છે ને તમે જોજો હવે પછી એ લોકોની અનિશ્ચિતતા વધતી જાય હવે કાંઈક વસ્તુ હેઝી થતી જાય ધૂંધળી થતી જાય એટલે વ્યાખ્યા ના કરી શકે બરાબર એ લોકો પછી આની વ્યાખ્યા કરી દે ફટાક કરીને આ પ્લાસ્ટિકમાંથી બન્યું છે ને એમાં આ પ્રકારનું કેમિકલ વપરાયું કેમ પ્લાસ્ટિક બનાવવાને આમ ને તેમને ફલાણું પછી ત્યાંથી અણુના સ્તરે આવે ને પરમાણુના સ્તરે આવે ને એનાથી પણ વિઘટન કરતાં કરતાં જેમ આગળ વધે ને પછી એ લોકો ધીરે ધીરે આ જ છે એવું ના કહી શકે પછી અનિશ્ચિતતા કારણ કે ધૂંધળું થતું જાય અનિશ્ચિતતા વધતી જાય એટલે વાસ્તવમાં એને કારણે એ લોકો એને સ્પષ્ટ વ્યાખ્યા ના કરી શકે વૈજ્ઞાનિકોની વાત કરું છું અને બિચારા કે પણ ખરા કે ભાઈ અમે હવે એનાથી આગળ એને સ્પષ્ટ રીતે એની વ્યાખ્યા નહીં કરી શકીએ કે ખરા આ આવું છે પણ એ પાછું કે આ દ્રષ્ટિબિંદુથી આ વસ્તુ આવી છે અથવા આ દ્રષ્ટિબિંદુથી આવું છે અને એટલે ઇન શોર્ટ કહેવાનો આશય છે કે આ સ્થૂળ સૂક્ષ્મ કારણ તરફ જેમ જતું જાય કારણ અવસ્થા તરફ જતું જાય અત્યારે એ વધારે ને વધારે આ રીતે કેવું બનતું જાય છે ધૂંધળું થતું જાય છે અસ્પષ્ટ બનતું જાય છે એટલે એનો અર્થ એવો થયો કે અવ્યક્ત વસ્તુ છે અવ્યક્ત જે છે અવસ્થા જે છે આ પ્રકારની છે એ જેમાં તમે એને સ્પષ્ટપણે જાણી શકતા નથી કોઈ પ્રકારનો કારણ કે ડિસ્ટિંક્શન એમાં જે ભેદ દેખાવો જોઈએ સ્પષ્ટ એવો ભેદ દેખાય નહીં ધૂંધળું થતું જાય એને કારણે એને અવ્યક્ત કહેવામાં આવે એટલે એવું જ છે આ સ્થૂળ સૂક્ષ્મ શરીર હોય કે સ્થૂળ સૂક્ષ્મ જગત જે છે એ તો જાણે આપણા અનુભવનો છે કે આપણે બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા જે છે એને લઈને આપણે પણ એનો અનુભવનો વિષય બનાવી શકીએ છીએ પરંતુ પછી એનાથી જેમ આગળ કારણ અવસ્થા તરફ જતા જાઓ આ તો બંને કાર્ય છે સ્થૂળ અને સૂક્ષ્મ જગત કે સ્થૂળ સૂક્ષ્મ શરીર એ તો વ્યક્ત અવસ્થા છે કાર્ય અવસ્થા છે પરંતુ એ જેમ તમે એમાંથી સૂક્ષ્મ અવસ્થા વધારે ઊંડા ઉતરો તો એમ પછી ભેદ બધા દેખાવાના બંધ થઈ જાય એટલે એ લોકો એની વ્યાખ્યા પણ એ પ્રમાણે સ્પષ્ટપણે ન કરી શકે ભેદ દેખાતો હોય તો સ્પષ્ટ વ્યાખ્યા કરી શકાય પણ કોઈ ભેદ હવે સ્પષ્ટ દેખાતો ન હોય અને આ રીતે એ વસ્તુ કેવી બની ગઈ તો આપણે એને શું કહીએ એ અવ્યક્ત વસ્તુ છે અને પછી એટલા માટે અનિશ્ચિતતા આવે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આવે સિદ્ધાંત વસ્તુ હોય એ તે નિશ્ચિત હોય સિદ્ધાંત એટલે નિશ્ચિત બરાબર ને
સિદ્ધાંત, તમે કોઈ વસ્તુનો સિદ્ધાંત રૂપે રજૂ કરો, સિદ્ધાંત એટલે નિયમ, તો પછી નિશ્ચિત છે. પણ એને બદલે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આવી ગયો. હા, એટલે મતલબ કે કારણ તરફ જાઓ, આ જગત કારણ તરફ લઈ જાઓ, કાર્યને કારણ તરફ લઈ જાઓ, એમ અનિશ્ચિતતા વધતી જાય છે. તો વધે જ ને, પણ અવ્યક્ત અવસ્થા છે એટલે એમાં અનિશ્ચિતતા હોય જ. એટલે આવું જ છે, મેં કહ્યું તમને હમણાં કે આ તમે સ્પષ્ટપણે કહી ન શકો, ઈંડું ફૂટી જાય તમે સ્પષ્ટપણે કહી ન શકો કે હા અહીંયા ચાંચ રહેલી છે, અહીંયા આંખ રહેલી છે, અહીંયા આ રહેલું છે, એવો કોઈ ભેદ તમે સ્પષ્ટ જાણી ન શકો. અનિશ્ચિતતા વધતી જાય ને, ભલે ને એમાંથી જ આવે છે નેચરલી, તમે જાણો જ છો ઈંડામાંથી જે બચ્ચું આવે છે કે બહારથી ઉડીને નથી આવતું, ઈંડું ફૂટી જ જાય તો પછી બહાર નથી આવતું બચ્ચું. એનો અર્થ કે આવે છે એમાંથી જ, બીજ જે ફોડી તોડી નાખો તો બીજને શેકી નાખો તો પછી નથી મળતું. કોઈ આ વૃક્ષ જે આવે છે ક્યાંથી, બીજમાંથી જ, પણ બીજની અંદર ભેદ દેખાતો નથી. બીજમાં વૃક્ષ અનિશ્ચિત છે, છે ખરું, છે ત્યાં જ છે, પણ આ અહીંયા છે ને પેલો પાંદડા અહીંયા છે ને આ બધું જેમ દેખ સ્પષ્ટ ન જાણી શકાય. એટલે આ અવ્યક્ત અવસ્થા એવી છે જેમાં આ પ્રકારે નિશ્ચિતતા નથી, આવું છે, અનિશ્ચિતતા છે. આવે છે એમાંથી છતાં પણ સ્પષ્ટ ભેદ દેખાવા નહીં. અવ્યક્ત અવસ્થા એટલે જેમાં ભેદ સ્પષ્ટ ન દેખાવા, જેમાં વસ્તુ પ્રત્યક્ષ ન બની, આવશે જો આગળ ચર્ચા કરીશું, જેમાં વસ્તુ પ્રત્યક્ષ ન બને. પ્રત્યક્ષ બને તો કહી દો તમે, આ અહીંયા છે, પેલું અહીંયા છે, પાંદડા અહીંયા છે, આ અહીંયા છે, બધું કહી દો, પણ પ્રત્યક્ષ બને જ નહીં. એટલે એવી આ અવ્યક્ત અવસ્થા જે છે, જે ઇન્દ્રિયને ગોચર, ઇન્દ્રિયનો વિષય ન બની શકે, કે ઇન્દ્રિયની સાથે સાથે પેલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એનો પણ વિષય ન બની શકે, એવી અવ્યક્ત અવસ્થા જે, એવી આ કારણ અવસ્થા છે, એવી આ માયા છે જેમાંથી આ સમગ્ર જગત કે આ સ્થૂળ સૂક્ષ્મ શરીર વગેરે આવે છે, એ અવિદ્યા માયા કારણ અવસ્થા, એ આવી અવસ્થા છે જે ક્યારેય ઇન્દ્રિય કે બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ એનો વિષય, એ જ્ઞાનનો વિષય બની શકતી નથી, અને માટે જે અનિશ્ચિત પણ રહે છે, અને માટે અમે એને અવ્યક્ત કહીએ છીએ. અવ્યક્ત એટલે જે ઇન્દ્રિયનો વિષય ન બને, અને ઇન્દ્રિયનો વિષય ન બને, પ્રત્યક્ષનો વિષય ન બને, અને પ્રત્યક્ષ આધારિત અનુમાનનો વિષય પણ વાસ્તવમાં પછી એને અનુમાનનો વિષય બનાવવો પડે, પ્રત્યક્ષ રીતે એને ન તમે જાણી શકો, બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સ મૂકીને પણ એને તમે એને એને એ વસ્તુને ન જાણી શકો. ચાલો, એટલે આ થઈ અવ્યક્ત નામની આ અવ્યક્ત અવસ્થા છે, કારણ અવસ્થા. અવિદ્યા કે માયા આવી ને એક નામ અપાયું અવ્યક્ત. ચાલો, પછી એનું બીજું નામ અપાયું પરમેશ શક્તિ. પરમેશ શક્તિ અથવા અવ્યક્ત અવસ્થા, અથવા અવિદ્યા કે માયા કે આ અવ્યક્તને કે કારણ અવસ્થા છે એને એને હું કારણ અવસ્થા એટલા માટે બોલું છું કે મારે પેલું કારણ શરીર અને કારણ પ્રપંચ એવું બંને બોલવું ના પડે. કારણ શરીર એ કારણ અવસ્થા જ છે, કારણ પ્રપંચ પણ કારણ અવસ્થા જ છે એમ. એટલે આ કારણ અવસ્થા જે છે એ વાસ્તવમાં અથવા સમગ્ર જગતનું જે કારણ છે, સ્થૂળ સૂક્ષ્મ શરીરનું જે કારણ છે એવું કહો તમે, એ વાસ્તવમાં જે અવિદ્યા કહો કે માયા કહો કે જેને આપણે અવ્યક્ત કહ્યું, જે પ્રત્યક્ષ જે ઇન્દ્રિયનો વિષય ન બની શકે, અને એને પરમેશ શક્તિ, એને શક્તિ કહેવામાં આવે છે. શક્તિ એટલે શું? પાવર. એટલે આ, અને એ તમે વિચારો, હવે જો સાયન્સ પણ શું કહે છે, આ આ જે કંઈ બધું દ્રવ્ય જે છે એ શેમાં રૂપાંતર થઈ જાય છે? શક્તિમાં. આપણે શું કહીએ છીએ, આ સમગ્ર જગત જે છે એ દ્રવ્ય જ છે ને, સ્થૂળ સૂક્ષ્મ જગત કે સ્થૂળ સૂક્ષ્મ શરીર દ્રવ્ય જ છે ને, મેટર. એ પણ શું થઈ જાય છે, વાસ્તવમાં કારણ અવસ્થામાં જતું રહે છે. તો એ કારણ અવસ્થાને એ લોકો કહે છે આ દ્રવ્ય શક્તિમાં રૂપાંતર થઈ જાય છે, આપણે કહીએ છીએ શક્તિ બની જાય છે, પરમેશ શક્તિ. જુઓ, પરમેશ શબ્દ જવા દો હમણાં, પરમેશ, પરમેશ એટલે પરમેશ્વર, એની શક્તિ. એટલે આ શક્તિ, આ ના પાવર શબ્દ તો આપણે ગુજરાતી ભાઈ પાવર પાવર કહ્યું. આજે પાવર છે એટલે આજે પાવર કટ છે. હા, આજે પાવર કટ એટલે આપણે પેલી ઇલેક્ટ્રિસિટી હોય ને એને પાવર જ કહીએ છીએ. કેમ પાવર કહો છો? કારણ કે એમાંય પેલું જે દ્રવ્ય છે ને એ દ્રવ્યનું રૂપાંતર કરેલું છે ઇલેક્ટ્રિસિટીમાં. કયા દ્રવ્યનું? કોલસા, અથવા તો પછી આ પેલું જે વાપરતા હોય છે ને યુરેનિયમ વગેરે, અણુશક્તિ હોય છે એને પણ આ રીતે ઇલેક્ટ્રિસિટીમાં પરિવર્તિત કરે છે. એટલે દ્રવ્યનું શક્તિમાં રૂપાંતર કરે છે એ, જેને આપણે ઇલેક્ટ્રિસિટી કહીએ છીએ. એટલે આપણે એ શબ્દ વાપરીએ છીએ પાવર. આજે આજે પાવર છે, અને ભાઈ આવું બોલવાની ક્યાં જરૂર છે? હે, આજે પાવર છે એવું બોલવાની કેમ જરૂર પડી?
આપણે જો કે ગુજરાતમાં તો આ વસ્તુની બહુ ચિંતા નથી ભાઈ, હા, પણ બીજા રાજ્યોમાં બહુ છે આવું. આ જે પાવર છે એ આનંદનો વિષય બને, પેંડા વેચવાનો. હા, તમે કોઈ દિવસ આવું બોલો કે આજે સવાર પડી, આવું બોલવાનું ના હોય, કારણ કે તો રોજ પડે છે. પણ તમારે આવું બોલવું પડે કે આજે સવાર પડી. અહીં અમેરિકામાં આવું બોલે છે, હા, આજે બહુ સારો, ઇટ્સ અ ગુડ ડે, આજે આજે બહુ સારો દિવસ છે. કેમ? પેલો સૂર્યનો તડકો નીકળ્યો છે ને, એટલે અર્થ એવો થયો કે રોજ નીકળતો નથી, એવું છે, તો જ આવું બોલવું પડે. એવી રીતે આજે પાવર છે મતલબ કે સામાન્ય રીતે રોજ હોતો નથી. આવું બીજા રાજ્યોમાં હશે, જો કે ગુજરાતમાં બહુ ઓછું બને છે આવું. પણ એની વે મારો કહેવાનો આશય એ છે, ઇલેક્ટ્રિસિટીને પાવર કયો, કારણ કે ત્યાંય દ્રવ્યનું શક્તિમાં જ રૂપાંતર કર્યું છે, ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કર્યું, કોલસો બાળીને, હે ને, આપણા ત્યાં જે અમદાવાદમાં બાળે છે ને ઢગલાબંધ કોલસો, અને બીજી જગ્યાએ આપણા ભારતની અંદર બધા અણુશક્તિ મથકો છે, જે એટલે મતલબ એને એના આધારે અણુશક્તિ એટલે જે યુરેનિયમ વગેરે હોય એને એનું એને વિઘટન કરીને દ્રવ્યને શક્તિમાં પરિવર્તિત કરે, ઇલેક્ટ્રિસિટીમાં પરિવર્તિત કરે. એનીવે, એટલે કહેવાનો આશય એવો છે, એટલે એ લોકો પણ દ્રવ્યનું શક્તિમાં રૂપાંતર કરે છે. આપણે પણ વાસ્તવમાં શું કરીએ છીએ, આ કહીએ છીએ આ સ્થૂળ સૂક્ષ્મ શરીર જે છે એ દ્રવ્ય સમાન છે, એ આ રીતે આ કારણ અવસ્થામાં જતું રહે, એ પણ શું થઈ ગયું, દ્રવ્યનું શક્તિમાં રૂપાંતર થયું. એટલે વાસ્તવની અંદર એટલે આ શક્તિ છે, એટલે આ શક્તિ જ વાસ્તવમાં પાછી દ્રવ્યના રૂપમાં પરિવર્તિત થાય. એવી જ રીતે આ માયા જે છે કે અવિદ્યા છે એ જ પાછો જગતના રૂપમાં પરિવર્તિત થાય, સમજી ગયા, વળી પાછી મેટરના રૂપમાં, વળી પાછી દ્રવ્યના રૂપમાં આવી જાય, વળી સ્થૂળ સૂક્ષ્મ જગતના રૂપમાં આવી જાય, વળી પાછી કારણ અવસ્થામાં જતી રહે, તો એ પાછી શક્તિ જ કહેવાય. એટલે એ રીતે એને શક્તિ કહેવામાં આવે છે. અને વાસ્તવમાં શક્તિ જે છે એ કે પાવર ક્યાં રહેલો હોય એ તો તમે જાણો છો, શક્તિ શક્તિમાનમાં હોય, પાવર પાવરફુલમાં હોય, હે ને, પાવર ક્યાં રહેલો હોય, પાવરફુલ, એટલે આપણે કહીએ છીએ પાવરફુલ છે, આ તો શક્તિમાન છે, એટલે શક્તિનો આશ્રય હંમેશા શક્તિમાન હોય. એટલે આપણે અમારી બોલવાની શક્તિ છે એ પણ સ્વતંત્ર થોડી છે, મારા પર આધારિત છે ને, ચાલવાની શક્તિ, બોલવાની શક્તિ, જવાની શક્તિ, ઉઠવાની શક્તિ, બેસવાની શક્તિ, ખાવા પીવાની શક્તિ, બધું એ શક્તિ એ શક્તિમાનમાં રહેલી હોય. એટલે વાસ્તવની અંદર એ અહીંયા કહેવામાં આવે છે, પરમેશ શક્તિ, પરમેશસ્ય શક્તિ, પરમેશ્વરની શક્તિ, એમ. એટલે આ શક્તિ જે છે પરમેશ્વરમાં રહેલી છે. પરમેશ્વરની શક્તિ કહીએ એટલે આ શક્તિ ક્યાં રહેલી છે, પરમેશ્વરમાં. શક્તિ એ શું છે, અવિદ્યા, એટલે માયા, એટલે શું, આ કારણ અવસ્થા, એટલે શું, વાસ્તવમાં અવ્યક્ત, એટલે શું, આ સમગ્ર દ્રવ્ય, આ સ્થૂળ સૂક્ષ્મ જગત કે સ્થૂળ સૂક્ષ્મ શરીર પ્રલયકાળે જે છે એ જેની અંદર આ કારણ અવસ્થામાં કે અવ્યક્ત અવસ્થામાં રહે છે, અને જેને તમે ઇન્દ્રિયથી જોઈ ન શકો, પણ જે પાછી સર્જનકાળે સૃષ્ટિના રૂપમાં અભિવ્યક્ત થાય છે, એવી આ માયા કે અવિદ્યા જે છે એ ક્યાં રહેલી છે, પરમેશ્વરમાં રહેલી છે, પરમેશ્વરથી અભિન્ન છે. એટલે આ રીતે આ સમગ્ર, અથવા તમે એવું કહી શકો, આ સમગ્ર જગત જે છે સ્થૂળ સૂક્ષ્મ જગત એ આ રીતે અવ્યક્ત અવસ્થામાં પરમેશ્વરમાં રહેલું છે. એ અવ્યક્ત અવસ્થા એ જ તો આ શક્તિ છે. તમે એવું પણ કહી શકો, આ કારણ શરીર અને કારણ પ્રપંચ બંને પરમેશ્વરમાં રહેલા છે, એવું પણ કહી શકો, અને એને તમે શક્તિ કહો છો, એ જ પાછું સૃષ્ટિકાળે અભિવ્યક્ત થાય છે. એટલે આ ત્રીજો શબ્દ આવ્યો, પરમેશ શક્તિ. પ્રત્યેક શબ્દ બહુ મહત્વનો છે. માયા સ્વામી સ્વામીજી બહુ મહત્વનો શબ્દ છે, હા, તે સમજાવો. એ મેં કહ્યું આના પછીનો શ્લોકમાં ઉતાળ ના કરશો. અવ્યક્ત નામની પરમેશ શક્તિ, બસ આટલું પહેલી કડી સમજાવી, ચાર કડીમાંથી પહેલી, પહેલો શ્લોકની જે ચાર પંક્તિઓ છે એમાંથી પહેલી પંક્તિ સમજાવી, અવ્યક્ત નામની પરમેશ શક્તિ. આ અવ્યક્ત નામ ધરાવતી આ પરમેશ્વરની શક્તિ છે, એટલે શક્તિ એનું નામ જ થઈ ગયું ને, અને અવ્યક્ત પણ નામ થયું, અને ત્રીજું નામ અવિદ્યા, ચોથું નામ માયા. માયા કેમ કે છે પછી, પરંતુ આ રીતે અથવા કારણ શરીર અને કારણ પ્રપંચ જે આ બધું એક જ વસ્તુ. એટલે વેદાંતની અંદર પણ, એટલે વેદાંતની દૃષ્ટિએ આ વસ્તુ જે છે આપણે દ્રવ્ય વગેરે જે છે એ વાસ્તવમાં સ્વતંત્ર નથી, એનો અર્થ એવો થઈ ગયો ને, કારણ કે આ દ્રવ્ય જ આ શક્તિના રૂપમાં આવી જાય, કારણ અવસ્થામાં આવી જાય, સ્થૂળ સૂક્ષ્મ જગત, સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ બધું જ એ કારણ અવસ્થામાં આવી જાય,
અને એ પરમેશ્વરમાં રહેલું છે અર્થાત પરમેશ્વરથી સ્વતંત્ર નથી એમ આપણે કહીએ. અને માટે એ પરમેશ્વર જે ચેતન છે એને જ આ શક્તિ આધારિત છે. પરમેશ્વરની આ શક્તિ જગતના રૂપમાં અભિવ્યક્ત થાય છે. જેને આધારે તો પરમેશ્વરને તમે જગતનો સ્રષ્ટા કહો, એટલે જગતનો સર્જક કયો, ક્રિએટર કેમ કયો, કારણ કે એનામાં આવી શક્તિ રહેલી છે, ક્રિએટિંગ પાવર. એ બીજું કશું નથી, આ અવ્યક્ત રૂપે રહેલી આ માયા જે છે, અવ્યક્ત નામ ધરાવતી માયા જે છે, કારણવસ્થા છે, એ જ વાસ્તવમાં કાર્યરૂપે અભિવ્યક્ત થાય છે. એટલે આ બહુ જો હવે આ વિજ્ઞાન અને આનો ભેદ તમને સમજાવું છું. આ બધું અત્યાર સુધી એવું લાગ્યું કે આ વિજ્ઞાન જેવું જ છે, આ બધું વાત બધી બરાબર છે ભાઈ, પરંતુ અહીંયા ચેતનની વાત આવી ને એટલે ભેદ પડી જવાનો. આ પરમેશ્વર શક્તિ કહ્યું ને એટલે ભેદ પડી જવાનો, કારણ કે આવું પરમેશ્વરને એ લોકો કંઈ માને નહીં. આવું ચેતન વગેરે કોન્શિયસનેસ ચૈતન્ય વગેરેને એ લોકો માને નહીં, ચેતનતાને માને, પણ આવું ચૈતન્યને જે સ્વતંત્ર ને શક્તિમાં રહેલી હોય ને અભિન્ન હોય ને આવું બધું તો કે એ થોડો એ લોકો માને. એટલે વિજ્ઞાનની દ્રષ્ટિએ વાસ્તવમાં આ જે દ્રવ્ય જે છે એ વાસ્તવમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, કે આ જે શક્તિ જે દ્રવ્ય શક્તિમાં રૂપાંતર થઈ જાય એ શક્તિ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. અને એ દ્રવ્ય જે છે આ એ આ જે શક્તિ જે છે વાસ્તવની અને આપણે આ ચેતનતા આ દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય છે. એટલે દ્રવ્યમાંથી એટલે દાખલા તરીકે આપણું આ બ્રેઇન મગજ, મગજ જે છે દ્રવ્ય સ્થૂળ શરીરનો ભાગ છે ને મગજ, એની અંદર આ ચેતનતા ઉત્પન્ન થાય છે એવું કે ચેતનતા. જ્યારે વાસ્તવની અંદર વેદાંતની અંદર કહે છે કે આ શક્તિ તો પરમેશ્વરને કે ચૈતન્યને પર આધારિત છે, બ્રહ્મને આધારિત છે. એટલે એને એ લોકો કે વાસ્તવમાં આ ચેતનતા જે છે કોન્શિયસનેસ એ તો આ દ્રવ્યમાં ઉત્પન્ન થાય છે, ચેતનતા દ્રવ્યને આધારિત છે. આપણે કહીએ આ દ્રવ્ય જે છે જે વાસ્તવમાં કોને આધારિત છે, ચૈતન્યને આધારિત છે. આ બહુ મોટો ભેદ પડી ગયો. જગત છે એ મિથ્યા છે, જગત શેના પર આધારિત છે, આ ચૈતન્ય પર આધારિત છે, બ્રહ્મ પર આધારિત છે, બ્રહ્મ અધિષ્ઠાન છે એમ એ લોકો કહે છે. આવું બ્રહ્મ ફર્મ કશું નથી, તો વાસ્તવની અંદર આ દ્રવ્ય જ મુખ્ય વસ્તુ છે. અને દ્રવ્યમાં આવી ચેતનતા ઉત્પન્ન થાય છે, દ્રવ્ય આવી રીતે આવ્યું, શક્તિમાંથી દ્રવ્યમાં પરિવર્તિત થયું, એટલે આ બ્રેઇન વગેરે બધું ઉત્પન્ન થયું, એમાં પછી આ પ્રકારે ચેતનતા ઉત્પન્ન થાય છે. અને એ લોકો સમજાવે છે કે વાસ્તવની અંદર આપણું જે બ્રેઇન જે છે એ જ વાસ્તવમાં આ પ્રકારે એમાંથી પેલા ચેતાતંતુ વગેરે દ્વારા આ ચેતનતા જણાય છે. અને એટલે ચેતનતા તો આવે ને જતી રહે, બ્રેઇન જે છે પડ્યું રહે, આવું થાય, આવું જ જોવા મળે છે ને. આમ તો આવું જ જોવા મળે છે. દાખલા તરીકે વ્યક્તિ મૃત્યુ પામ્યો તો દ્રવ્ય વસ્તુ છે એ મતલબ કે આ બ્રેઇન વગેરે બધું પડ્યું છે, પેલી ચેતનતા જતી રહી, એટલે ચેતનતા આયારામ ગયારામ છે, સમજો. અને માટે ચેતનતા એ આ દ્રવ્ય પર આધારિત છે અને એ આવે છે ને જતી રહે છે. જ્યારે દ્રવ્ય સ્વતંત્ર વસ્તુ છે એમ કહે છે એ લોકો. અને આ રીતે દ્રવ્ય હંમેશા રહે છે જ, અને આ વેદાંત શાસ્ત્ર કહે છે ચૈતન્ય જ હંમેશા રહે છે. ચૈતન્ય પર આ દ્રવ્ય જે છે કે શક્તિ જે હોય, માયા કહો કે જગત કહો, બધું સરખું જ છે ને, કારણવસ્થાન કાર્યવસ્થા એ વાસ્તવમાં ચૈતન્ય પર આધારિત છે. એ હોય ક્યારેક ને ન પણ હોય, શક્તિ રૂપે હોય, પરંતુ જગત હોય કે ન પણ હોય. જ્યારે વાસ્તવમાં આ લોકો કહે છે કે ના, દ્રવ્ય જે છે એ વાસ્તવમાં સ્વતંત્ર વસ્તુ છે અને આ ચેતનતા એની અંદર આવે છે ને જાય છે. બહુ મોટો ભેદ પડી ગયો. અને એ લોકો પાછા એનો એ બતાવે, જો અમે કહીએ છીએ ને એ વસ્તુ કેમ સત્ય છે, એમ કે શું કે ખબર છે કે દાખલા તરીકે આ અત્યારે આ બધું આખું જગત છે, આવું સ્થૂળ સૂક્ષ્મ જગત યુનિવર્સ એ અત્યારે છે, અને એની અંદર દાખલા તરીકે એમાં કંઈક ગરબડ ઊભી થઈ અને મોટું એક્સપ્લોઝન થયું, બધું નાશ પામી ગયું, અને એમાં આપણી પૃથ્વીએ ભૂકો થઈ ગઈ, પૃથ્વી ભૂકો થાય ને એવું માનશે આ લોકો કે પૃથ્વી કશાક સાથે અથડાશે ને, એવું માને છે કે પૃથ્વી ક્યારેક તો કારણ કે જે રીતે બધું ફરી રહ્યું છે ને, ગોળ ગોળ ગોળ, એમાં કોઈક દાડો કશુંક કશાક સાથે અથડાઈ જવાનું છે એમ. અને એ અથડાય એટલે એક વાહન બીજા વાહન સાથે અથડાય એવું થોડું છે. આ તો પૃથ્વી અથડાય એટલે બીજા ગ્રહ સાથે, એટલે શું થાય પછી વિચારો, તમે કલ્પના કરો, રૂવાટા ઊભી થઈ જાય એવી કલ્પના છે ને. એટલે જ્યારે અથડાશે તો વાસ્તવની અંદર શું તમારું ચૈતન્ય રહેવાનું છે,
શું આ બધા જીવો ચેતન જીવો બધા રહેવાના છે એમ કે આ બધા ચેતન જીવો કોઈ રહેવાનું છે? નથી રહેવાનું, બધું નાશ પામી જશે. તો દ્રવ્ય નાશ પામવાનું છે? ના, નથી નાશ પામવાનું, દ્રવ્ય તો રહેવાનું જ છે, બરાબર. એ ભાગેલી પૃથ્વી તો રહેવાની તો છે જ. અને એટલે કે વાસ્તવમાં આ દ્રવ્ય જે છે એ સત્ય વસ્તુ છે, એમાં ચેતનતા આવે છે ને જાય છે, માટે ચેતનતા એ દ્રવ્ય પર આધારિત છે. એટલે આ જીવો બધા તો પછી કેટલા વખત પછી આવ્યા બધા? યુનિવર્સ તો ક્યારનું ઉત્પન્ન થયેલું છે, અને ત્યાર પછી પહેલાં એક કોષીય જીવો આવ્યા બહુ વખત પછી. બહુ વખત એટલે બહુ વખત, હા, એટલા માટે હું આ હું લંબાવું છું. લાખો વર્ષો વીતી ગયા અને પછી આ ધીમેથી એક કોષી જીવો આવ્યા, એક કોષી યુનિસેલ્યુલર, અને પછી એમાંથી બીજા બધા આવ્યા. અને એમાંથી મનુષ્ય તો જો હમણાં જ ઉત્પન્ન થયો છે, તો હજુ બાલ્યાવસ્થા છે મનુષ્યની તો. હા, મનુષ્ય તો હમણાં જ આવ્યો, હજુ આ યુનિવર્સને આયુષ્યની અંદર તમે મનુષ્યની ઉત્પત્તિ ગણો તો કેટલા કે 8-10 હજાર વર્ષ હશે મને લાગે છે. શું હશે વધારે, બીજું કેટલું હશે? કે ભાઈ થોડા બીજા 2-4 ઉમેરી દો ને, શું હવે 2-4 હજાર, કોઈ ફેર પડતો નથી. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે, એટલે તમે કહો છો આ જીવો એટલે ચેતન, એને માટે એ ચૈતન્ય મુખ્ય વસ્તુ છે, અને એમાં આ બધું દ્રવ્ય ઉત્પન્ન, દ્રવ્ય એને આધારિત છે, ને આ બધું દ્રવ્ય રૂપે અત્યારે જગત જણાય છે એ એના પર આધારિત છે, ને એ શક્તિના રૂપમાં રૂપાંતર થઈ જાય તો એ વાસ્તવમાં ચૈતન્ય પર આધારિત છે. આવું બધું કશું કહેવો નહીં, વાસ્તવમાં દ્રવ્ય સત્ય વસ્તુ છે, એમાં ચેતનતા ઉત્પન્ન થાય છે, ચેતન જીવોમાં ઉત્પન્ન થાય છે અને પાછા નાશે પામે છે. એટલે ચેતનતા ગુણધર્મ છે. કોનો? દ્રવ્યનો. ગુણધર્મ ક્યારેક હોય ને ક્યારેક ન હોય, એવી રીતે. સ્વામીજી આ તો અમને ખબર જ નહીં, આ તો બહુ ગજબ ને. હા, આ તો એનો અર્થ કે આપણે વિચારવું પડે વેદાંત સાચું છે ખોટું છે, આ બધું વિચારવું પડે. હા, આપણે આવું થઈ જાય ને, આપણે આવો એક સંશય લાવીને મૂકો એટલે કામ પછી પૂરું થઈ ગયું. એટલે દ્રવ્ય મુખ્ય વસ્તુ છે અને ચેતનતા આ પ્રકારે આવે છે ને જાય છે, એવું આ બધું ઉદાહરણથી એ લોકો સમજાવે. વેદાંત એનાથી તદ્દન વિધુ જુદી જ વાત કરે, ઉલટું જ કે આખું નખું બદલી નાખે. આ દ્રવ્ય જે છે એ જ વાસ્તવમાં આ શક્તિના રૂપમાં છે, એ તો આપણે એ કહીએ, અર્થાત કારણ અવસ્થામાં છે. અને કારણ અવસ્થામાં પણ એ શક્તિ જે છે વાસ્તવમાં કોને આધારિત છે? પરમેશ્વરને આધારિત છે, કોન્શિયસનેસને આધારિત છે. શક્તિ મિથ્યા વસ્તુ છે અને એમાંથી આવતું આ જગત છે, કાર્યરૂપે આવતું જગત પણ કેવું છે? મિથ્યા છે. એટલે આ ચૈતન્ય સત્ય વસ્તુ છે અને જે અવ્યક્ત અવસ્થામાં હતું એ જ આ વ્યક્ત બને છે, એને જગત કહીએ છીએ. અને એ જગત આવે છે ને જાય છે. વાસ્તવની અંદર જગત આવે છે, શેમાંથી આવે છે? આ શક્તિમાંથી આવે છે, અને પાછું શક્તિરૂપે પરિવર્તિત થઈ જાય છે, માયારૂપે પરિવર્તિત થઈ જાય છે. પરંતુ એ માયા એ પરમેશ્વરની શક્તિ છે, એટલે આ શક્તિ અમે એટલે કહીએ છીએ કારણ કે એ જ જગતના રૂપમાં અભિવ્યક્ત થાય છે, અને માટે એ શક્તિ પરમેશ્વરની શક્તિ છે. અર્થાત એ શક્તિનો આધાર કોણ છે? પરમેશ્વર છે, ચૈતન્ય છે, બ્રહ્મ છે. એટલે આપણા શાસ્ત્રને એટલે સ્પિરિચ્યુઅલ સાયન્સ કહેવામાં આવ્યું. બીજા બધા સાયન્સ મટીરિયલ સાયન્સ કહે આ લોકો, કારણ કે આપણે શેને મહત્ત્વ આપીએ છીએ? સ્પિરિટને. આત્મા છે મુખ્ય વસ્તુ છે, હે ને? આત્મા જ મુખ્ય વસ્તુ છે. આત્મા સત્ય છે, બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે વગેરે, એટલે આ સમજવાનું છે. એટલે અને એ લોકો દ્રવ્યને જ સત્ય માને છે, એટલે એ લોકો બધા મટીરિયલને સત્ય માનનારા, મેટરને સત્ય માનનારા, એટલે બધા મટીરિયલ સાયન્સીસ કહેવાય. ચેતનતા તો આવે ને જાય, બ્રહ્મ આ રીતે બ્રેઇનની અંદર રહેલું ચેતાતંતુઓ, એટલે આ ચેતાતંત્ર કહેવામાં આવે છે. અરે જે છે આ શરીરમાં રહેલી ચેતનતા માટે જવાબદાર ચેતાતંત્ર. એનીવે, એટલે આ રીતે બંને વિજ્ઞાન અને જે છે આપણું શું આ શાસ્ત્ર બંને તદ્દન એકબીજાથી વિરુદ્ધ છે, અને આમાં કંઈ કોમ્પ્રોમાઇઝ થઈ શકે એવું નથી, કારણ કે ચૈતન્યનું સ્વરૂપ જ આવું છે. એવું ન કહી શકાય કે વિજ્ઞાનને આપણે કંઈક તમે થોડાક અમારી બાજુ આવો અને અમે તમારે થોડાક તમારી બાજુ આવીએ, આવું થઈ શકે એવું નથી. કારણ કે જો જે સત્ય વસ્તુ છે ને એની અંદર ક્યારેક આવું ન થઈ શકે. 1+1=2 થતું હોય પછી ના ના એવું રાખો ને, 1+1=4 કહો છો, હું 1+1=2 કહું છું, તો ચાલો આપણે બંનેનું માન રાખીએ એકબીજાનું, અને માટે 1+1=3 પર રાખો, ચાલ ચાલશે. આવું ના થાય. ચૈતન્ય વાસ્તવમાં ક્યારે, ચૈતન્યનું સ્વરૂપ જ આ પ્રકારનું છે કે જે સત્ય છે, જગતનો આધાર છે, જે જગતને અસ્તિત્વ પ્રદાન કરે છે, જગત એના થકી ભાસે છે, એનું સ્વરૂપ છે.
એટલે એમાં તમે મટીરિયલ તરફ જઈ શકો એમ જ નથી. મેટર કે મટીરિયલ જે છે એ વાસ્તવની અંદર મિથ્યા વસ્તુ છે, કેવળ કેવળ આ માયાનો દેખાવ જ છે. એ શક્તિ જ આ રૂપમાં દેખાય છે, પોલમ પોલ છે બધું, બહુ પોલમ પોલ. અને માટે વાસ્તવમાં એમાં કંઈ, એ લોકો આપણા તરફ આવે, એ લોકો ચૈતન્યનો સ્વીકાર કરે, બ્રહ્મનો થોડોક એ સ્વીકાર કરે, આપણે થોડો મટીરિયલનો સત્ય રૂપે સ્વીકાર કરીએ, એ લોકો બ્રહ્મને થોડું થોડું સત્યના રૂપમાં સ્વીકાર કરે, આવું કશું બનવાનું નથી. કારણ કે સ્વરૂપની દ્રષ્ટિએ તદ્દન ભિન્ન છે અને અભિગમ જુદો જ છે, બંનેનો અભિગમ જ જુદો છે. એટલે ચૈતન્યની જો સાયન્સ ક્યારે માને, સાયન્ટિસ્ટો વૈજ્ઞાનિકો ક્યારે માને, હું તમને વિજ્ઞાનની વાત એટલે કરું છું કારણ કે આપણને વિજ્ઞાનથી બહુ પ્રભાવિત હોઈએ બધા, ભલે ભણીએ ના ભણીએ, રોજે રોજ આ બધું વિજ્ઞાન વિશે એની ચિંતા નથી, પણ આપણને એમ થાય કે આપણો આપણી વસ્તુઓ છે ને એને વિજ્ઞાન ચેલેન્જ કરશે. બરાબર છે, ભલે એને ચેલેન્જ કરે, પણ આપણા મનમાં સ્પષ્ટતા હોવી જોઈએ. આપણે કે એમની સામે પડવાની જરૂર નથી, એ લોકો એમનું જે રીતે કરે છે બધું બરાબર જ છે. કહેવાનો આશય એવો છે કે આ વિજ્ઞાન જે છે વાસ્તવમાં એ ક્યારેય આ ચૈતન્ય સ્વતંત્ર વસ્તુ છે અને આ શક્તિ કે માયા કે જગત વાસ્તવમાં એને આધારિત છે, મિથ્યા છે, અસ્તિત્વ માટે જ એનો આધાર ચૈતન્ય પર છે. આવું સાયન્સ બિચારું ક્યારેય પ્રૂવ ન કરી શકે, કારણ કે ચૈતન્યનો સ્વીકાર કરવો પડે, પછી વાત આવે ચૈતન્ય સત્ય છે એ વસ્તુ સ્વીકાર. એટલે ચૈતન્યનો સ્વીકાર ન કરી શકું, કારણ કે ચૈતન્ય કે આત્મા જે છે એને તમે ક્યારેય વાસ્તવમાં વિજ્ઞાનના દાયરામાં લાવી જ ન શકો, કારણ કે એને પ્રત્યક્ષ એ લોકો એને કે એને પ્રૂવ કરવું પડે, ચૈતન્ય કે બ્રહ્મને કે આત્માને પ્રૂવ કરવું પડે. હવે પ્રૂફ કેવી રીતે કરવું, કારણ કે એનું સ્વરૂપ એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધથી પર છે, અર્થાત એ વાસ્તવની અંદર આત્મા ક્યારેય અનુમાનનો વિષય પણ ન બની શકે, પ્રત્યક્ષ વિષય ન બની શકે, અને પ્રત્યક્ષ અનુમાન વગેરેનો વિષય ન બને તો પછી વિજ્ઞાનનો વિષય ન બને. હા, વિજ્ઞાન જે છે એ પહેલાં પ્રત્યક્ષ જે બધું છે એને એના પરથી ડેટા કલેક્ટ કરે, એના પરથી અનુમાન કરીને સિદ્ધાંતો તારવે. હવે એ એક્સપેરિમેન્ટ કરવા માટે જ ઉપલબ્ધ નથી, આત્મા ક્યારેય ઉપલબ્ધ જ નથી બનવાનો, તો પછી ક્યાં આમાં તો આગળ વધવાનો. એટલે અને આ એટલે વિજ્ઞાન વૈજ્ઞાનિક બધી જે પદ્ધતિઓ છે એનાથી શાસ્ત્રમાં આત્મા એટલે આત્મા ક્યારેય ઉપલબ્ધ ન બને વિજ્ઞાનને, એનો અર્થ કે તમે વિજ્ઞાનને ઉપલબ્ધ નથી, યાદ રાખો, તમે આત્મા વિજ્ઞાનને ઉપલબ્ધ નથી, એનો અર્થ કે તમે વિજ્ઞાનને ઉપલબ્ધ નથી. હા, એવું એટલે નહીં, તમે તમારી જાતને વાસ્તવમાં વિજ્ઞાનને હવાલે કરી દીધા એવું એવું ન થઈ શકે, એવું છે. ચાલો, એ તો હવે આ તો જસ્ટ તમને આ જોડે જોડે હું ચકા કે આ બધી માયાની વાતો આવે છે ને, અને તમે જુઓ કે એ લોકો જે શક્તિની વાત કરે એની સાથે આપણી માયા બરાબર બેસી જાય છે, બરાબર ને? પણ શક્તિ છેવટે ફાઇનલ વસ્તુ છે, શક્તિ અથવા તો દ્રવ્યમાં રૂપાંતર થયું. દ્રવ્ય કે શક્તિ ખાલી અવસ્થાઓનો જ ભેદ છે ને, શક્તિ દ્રવ્યમાન, દ્રવ્ય શક્તિમાન, બસ. પણ એ ફાઇનલ, અને પણ એમાં ચેતનતાનું તે તો કે તો આ દ્રવ્યમાં ઉત્પન્ન થાય, બ્રેઇનમાં ઉત્પન્ન થાય વગેરે, મગજમાં ઉત્પન્ન થાય એમ કે. એટલે એમનાથી એનાથી આગળ બિચારા આગળ ન વધી શકે. ઓહો, આ બંનેનું અધિષ્ઠાન ચૈતન્ય આત્મા બ્રહ્મ પરમાત્મા, કારણ કે એ વસ્તુ ડેમોન્સ્ટ્રેશનમાં સિદ્ધ જ ન થાય એમના એમના વિજ્ઞાનના જે પ્રયોગો છે એમાં એ સિદ્ધ જ ન કરી શકે, કારણ કે સ્વરૂપ જ આત્માનું એવું છે. તમે સિદ્ધ કરો ને કે આ રહ્યો આત્મા, જો અમે સિદ્ધ કરીને બતાવ્યો તો એ આ રહ્યો કહો, એની સાથે જે આત્માને બદલે અનાત્મા બની ગયો. એટલે વાસ્તવમાં આત્મા ક્યારેય કદી ઉપલબ્ધ બને નહીં વિજ્ઞાનના ક્ષેત્રમાં, વિજ્ઞાનના પ્રયોગોમાં ક્યારેય બનેલી. એટલે બધી વૈજ્ઞાનિક પદ્ધતિઓને અંતર્ગત આત્મા ક્યારેય ના આવી શકે એમ કહેવાનો આશય છે, મારો કહેવાનો આશય એટલો છે. એની એટલે બિચારા વિજ્ઞાનીઓને આ ચેતનતા પણ એ લોકો એ બિચારા ગૂંચવાય છે, આ ચેતનતા વિશે પણ એ લોકોને હજુ એટલું સ્પષ્ટ નથી, પણ કહે છે ખરાઓ, કોઈક કોઈક કહેવામાં તો માંડ્યું છે કે આ બધું આ જે આ બ્રેઇન જે છે એની જ ઉપજ છે, પણ એ લોકોએ એટલું પછી આમ ઠોસ રીતે નથી કહી શકતા કે ના, એ આ મગજમાં ઉત્પન્ન થતી એક આ પ્રકારની ઘટના જ છે ચેતનતા, એવું એ લોકો ઠોસ રીતે નથી કહી શકતા, કારણ કે એ વાસ્તવની અંદર એ શક્ય પણ નથી એટલું. પણ છતાંય ચાલો હવે, એટલે મારો તો કહેવાનો આશય આટલો જ છે કે ઉપનિષદથી જે વસ્તુ સિદ્ધ થાય છે એ ઉપનિષદ જે વસ્તુની સિદ્ધિ કરે ને એ વસ્તુ એવી હોવી જોઈએ કે જે પ્રત્યક્ષ અનુમાનથી સિદ્ધ ન થાય, એ વસ્તુઓ જ વેદથી સિદ્ધ થાય. જે પ્રત્યક્ષ અનુમાનથી સિદ્ધ ન કરી શકીએ અર્થાત વિજ્ઞાનના ક્ષેત્રમાં ન આવી શકે એ જ વસ્તુઓ વાસ્તવમાં શાસ્ત્રથી પ્રતિપાદિત થાય. હા, એટલે પુણ્ય પાપ હોય કે દેવતાઓ હોય, લોક હોય, આત્મા હોય, આ બધી વસ્તુ એવી જ છે જે પ્રત્યક્ષ અનુમાનથી સિદ્ધ જ ન થાય, એટલે વિજ્ઞાનથી સિદ્ધ જ ન થાય. અને માટે વૈજ્ઞાનિકો માને નહીં કે ઈશ્વર હોય, ચાલો ને બ્રહ્મને ભલે ઈશ્વર કહો, જે કહો તે આત્મા કહો,
કશું સિદ્ધ ના થાય, પુણ્ય પાપે સિદ્ધ ના થાય ને પુણ્ય સ્વર્ગ નરકે સિદ્ધ ના થાય ને કશું સિદ્ધ ના થાય, એવી વસ્તુ માટે શાસ્ત્ર જ પ્રમાણ બને. અને માટે આ બંનેનું સમન્વય કરવું ને અડધા અડધા રસ્તે આપણે જવું, એ અડધે જાય ને આપણે અડધે આવીએ ના અંતે, આ બધું કશું બહુ શક્ય નથી. પણ કંઈક રીતે આમ કે ભાઈ આપણે આપણે પરસ્પર સહયોગથી ચાલીએ એમ, એવું 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 ભાઈ તમે અમારો વિરોધ ના કરશો અને અમે તમારો વિરોધ નહીં કરીએ. આપણે વેદાંતિઓ નથી વિરોધ કરતા, સાચું કહું તો ખાલી આ આવી વાત આવે ને ત્યારે. બાકી આપણે વિજ્ઞાનનો બહુ આધાર લઈએ છીએ, ઘણો બધો આધાર લઈને વાત કરતા હોઈએ છીએ, આપણને કોઈ એવી તકલીફ નથી. હા, પણ પછી વિજ્ઞાન છે કે આત્માની પણ સિદ્ધિ કરી આપે તો કંઈ બી નહીં, એ વસ્તુ રવા દો હવે તમે, અને સિદ્ધ પણ ન થઈ શકે. ચાલો, એટલે શાસ્ત્ર જે છે આ વાસ્તવમાં શંકરાચાર્ય જે છે આ શાસ્ત્રને આધારે વાસ્તવમાં અહીંયા આ બધું બતાવી રહ્યા છે કે આ શક્તિ જે છે એ એ વાસ્તવમાં ક્ષણે આધારિત છે, ચૈતન્યને આધારિત છે, પરમેશ્વર શક્તિ, અને એ જ સત્ય છે. અને જે વસ્તુ આધારિત હોય અહીંયા તો અસ્તિત્વ માટે જ આધારિત, એ વસ્તુ મિથ્યા હોય, શક્તિ મિથ્યા, માયા મિથ્યા, અવિદ્યા મિથ્યા, તો એ જ વસ્તુ જ્યારે આ જગત રૂપે કાર્ય રૂપે અભિવ્યક્ત થાય તો એ પણ કેવું હોય? મિથ્યા. સમજી ગયા? સરળ છે, કેટલું સરળ છે હે ને, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા કેટલું બધું સરળ છે એ તમે સમજી જ ગયા છો. ચાલો હવે આગળ વધીએ. અનાદિ અવિદ્યા, હવે અહીં સમજાવવું પડશે. હવે અહીંયા અવિદ્યાનો અર્થ બહુ વિલક્ષણ કરવાના છે, કદાચ તમે નહીં સાંભળ્યો એવો અહીંયા એક આચાર્ય અર્થ કરે છે અવિદ્યાનો. ચાલો, અનાદિ અવિદ્યા, અનાદિ જેનું જેની શરૂઆત નથી, જેની શરૂઆત નથી અર્થાત જે સર્જાયેલી નથી. સિમ્પલ, શરૂઆત એટલે સર્જાઈ હોય તો સની શરૂઆત હોય હે ને, ગળાની શરૂઆત છે મતલબ કે ગળાનું સર્જન થયું માટીમાંથી તો એ શરૂઆત. એટલે અનાદિનો અર્થ અનક્રિએટેડ, જેનું સર્જન થયેલું નથી. એટલે આ કારણ શરીર કહો, માયા કહો, કારણ પ્રપંચ કહો વગેરે, એનું સર્જન થયેલું, શક્તિ છે એનું સર્જન થયેલું નથી. એટલે આ શક્તિ ભગવાનમાં આવી ક્યાંથી? માયા ક્યારે ઈશ્વર બ્રહ્મ સાથે જોડાઈ? આમ જોડાઈ ક્યારે? કારણ કે તમે કહો છો હવે માયા શક્તિ પર આધાર, માયા બ્રહ્મ પર આધારિત છે, પણ આ માયા ક્યાંથી આવીને બ્રહ્મ સાથે જોડાઈ? ભાઈ અનાદિ છે, માયા ક્યારે પહેલેથી છે જ અને પહેલેથી જ બ્રહ્મમાં છે, અને એ વાસ્તવની અંદર આ પ્રકારે જ છે અને બ્રહ્મ પર આધારિત છે અને બ્રહ્મમાં જ પહેલેથી રહેલી છે, બ્રહ્મથી અભિન્ન છે એવી રીતે રહેલી છે. એટલે શક્તિ કહો, માયા કહો, અવિદ્યા કહો, આ બધી વસ્તુઓ વાસ્તવમાં અનાદિ અવિદ્યા કહ્યું. એટલે અનાદિ એટલે વાસ્તવમાં જેનું સર્જન થયેલું નથી. એટલે હવે સમજી ગયા તમે? એટલે આ જ સૃષ્ટિ જે છે, મતલબ આ જે સર્જન જે જણાય છે એ વાસ્તવમાં ખરેખર એમાં દ્રવ્યનું ખરેખર સર્જન થતું નથી. આ દ્રવ્ય જે છે વાસ્તવમાં એની અભિવ્યક્તિ થાય એને જ આપણે આ સર્જન કહીએ છીએ. અર્થાત આ પંચમહાભૂતોમાંથી જગત બન્યું, પંચમહાભૂતો કે કા સ્થૂળ સૂક્ષ્મ જગત પ્રપંચ, આપણો સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચનું સર્જન નથી. સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ એ જે પહેલાં અવ્યક્ત રૂપે હતો એ હવે અભિવ્યક્ત બન્યો. એટલે આ લોકો બહુ સરસ કહે છે, આ એક આચાર્ય, કે આ જગત સર્જન તમે જેને કહો છો એમાં આ રીતે વાસ્તવમાં ખરેખર મહાભૂતો જે છે એનું સર્જન વાસ્તવિક સર્જન નથી. એ વસ્તુ જે અવ્યક્ત રૂપે હતી એ જ વસ્તુ હવે અભિવ્યક્ત બને છે, અવ્યક્ત થાય છે એમ. એટલે એને જ આપણે, નહીં તો તમે શું થાય જુઓ, આ સૃષ્ટિ જગતની શરૂઆત થઈ એમ તમે કહો તો પછી એ વાસ્તવમાં અનાદિ ન રહ્યું. એટલે વાસ્તવમાં જગત પહેલાં પણ હોવું જ જોઈએ, જુદા રૂપમાં હતું અને અત્યારે આ જુદા રૂપમાં છે. પહેલાં અવ્યક્ત રૂપે હતું, હવે વ્યક્ત રૂપે છે, વળી પાછું અવ્યક્ત બનશે, વળી પાછું વ્યક્ત થશે. એનો અર્થ કે આદિ નથી, જગતનું સર્જન નથી. સમજી ગયા? સર્જન તો હતો, જગતની શરૂઆત થઈ, તો આ જગત પહેલાં જુદા રૂપમાં હતું નહીં એમ કહેવું પડે પછી. મતલબ તો પછી અવ્યક્ત અવસ્થા રહેતી જ નથી, એવું નથી. અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે, વ્યક્તમાંથી અવ્યક્ત થાય છે, એ જ ભગવાને તો કહ્યું. એટલે ક્રિએશન ઇઝ ધ બિગિનિંગ ઓફ મેનિફેસ્ટેશન ઓફ મેટર, આવું કે આચાર્ય. ક્રિએશન ઇઝ નોટ બિગિનિંગ ઓફ મેટર, ક્રિએશન ઇઝ ધ બિગિનિંગ ઓફ મેનિફેસ્ટેશન ઓફ મેટર. આ કેવું મોટી વસ્તુ છે ને, તો બહુ મોટી વસ્તુ છે. એટલે આ અભિવ્યક્ત થવું, જે અવ્યક્ત હતું એ કેવળ અભિવ્યક્ત થયું. દ્રવ્ય જે છે એ બીજું કશું નથી, એ વાસ્તવમાં જુદા રૂપમાં હતું, શક્તિના રૂપમાં હતું, એ જ હવે આ રીતે અભિવ્યક્ત થયું ત્યારે એને આપણે દ્રવ્ય કહ્યું. જ્યારે એ દ્રવ્ય અવ્યક્ત બન્યું ત્યારે આપણે એને શક્તિ કહ્યું, અને હવે વ્યક્ત બન્યું, એ શક્તિ અભિવ્યક્ત થઈ ત્યારે આપણે એને દ્રવ્ય કહ્યું, જગત કહ્યું.
એટલે આ રીતે વાસ્તવમાં વાસ્તવિક રીતે સર્જન ખરેખર થતું નથી, સૃષ્ટિની શરૂઆત વગેરે નથી. એ તો આપણે હંમેશા કહેતા હોઈએ છીએ. એટલે જગત છે એનું ક્યારેય સર્જન થયું જ નથી, અથવા દ્રવ્ય છે એનું ક્યારેય સર્જન થયું જ નથી. એ દ્રવ્ય જુદા રૂપમાં હતું, હવે આ રૂપમાં છે. અને એ તમે સમજી જ શકો છો, કોઈ પણ વસ્તુ લઈને તમે આ વસ્તુને સમજાવી શકો. દાખલા તરીકે આ એક હોલનું સર્જન થયું એમ જ્યારે આપણે કહીએ, તો એ હોલનું વાસ્તવિક રીતે સર્જન થતું નથી. એ હોલ જે છે હતો જ, પણ જુદા રૂપમાં હતો. હે ને, હોલમાં કઈ વસ્તુ વપરાય? લોખંડ વપરાયું, લાકડું વપરાયું, આમ ઈંટો વગેરે વપરાય, અને સિમેન્ટ વગેરે વપરાયું. આ બધું હોય, એ બધું જુદા રૂપમાં હતું. મતલબ કે ટાઇલ્સો એક જગ્યાએ પડી હતી, ને પેલો ઈંટો જુદી જગ્યાએ, ને પેલો લોખંડના સળિયા, અને આ બધું હે ને. એટલે આ હોલ જુદા રૂપમાં હતો, હવે જાણે કે એક જુદા રૂપમાં હતો. સમજી ગયા? એટલે વાસ્તવની અંદર હોલનું સર્જન બોલીએ ત્યારે હોલ અભિવ્યક્ત બન્યો એમ કહેવાય. એટલે આ જુદા રૂપમાં પહેલાં હતો, અવ્યક્ત રૂપમાં હતો, એ અભિવ્યક્ત થયો. અને આ બધી વસ્તુઓ આ રીતે આપણે એને સમજાવવામાં આવે છે. જે વસ્તુ જેમાં હોય નહીં એમાંથી, એમાંથી જ અભિવ્યક્ત થાય, એના સિવાય ક્યાંયથી આવે જ નહીં. સર્જન કોણ? ત્યારે તો પછી ગરબડ થઈ જાય. સર્જન તમે કોણ? એટલે ખરેખર શરૂઆત થતી હોય ને તો પછી મારે કહેવું પડે કે એના પહેલાંની અવસ્થામાં એ નહીં જ હોય. શરૂઆત થઈ મતલબ કે પહેલાં નહોતું. દાખલા તરીકે હું તમને બીજું ઉદાહરણ આપું. ચાલો આ ઉદાહરણ નહીં સમજાયું તો, દાખલા તરીકે રેતી અને તલ. મારે તેલ જોઈએ છે, તલનું તેલ, એને તેલ જ કહેવાય એકચ્યુઅલી. તિલે દેહ જાતમ તૈલમ, આમ તો તેલ શબ્દ તલમાંથી આવ્યો છે. ચાલો, એટલે પહેલાં ઓરિજિનલી આ તલનું તેલ જ હતું, એટલે લોકો અત્યારે ઘણા લોકો તલનું તેલ જ ખાય, બાકી બધા તેલને માનતા નથી. બીજા તેલીબિયાનો ઉપયોગ નથી કરતા, કે સમજી સાચું તેલ તો તલનું તેલ છે, અને એ વસ્તુ સાચી છે. એનીવે, કહેવાનો આશય એવો છે, તલ છે અને રેતી છે. હું કહું છું કે તેલનું સર્જન થયું. ચાલો, બરાબર, તેલનું સર્જન થયું, તો તેલનું સર્જન માટે શા માટે મારે તલ જ જોઈએ? રેતી એ ચાલે, ગમે ત્યાંથી તેલની શરૂઆત કરવી છે. તેલનું સર્જન, તેલની શરૂઆત થાય છે, હવે તેલ આવ્યું તો એ તો ગમે ત્યાંથી આવશે. રેતીમાંથી આવી શકે, ને આમાંથી આવી શકે, ને આકાશમાંથી આવી શકે. શરૂઆત થાય છે તો ના, તલ જ જોઈએ. કેમ તલ? રેતીમાંથી તેલ કાઢો, રેતીમાંથી તેલ કાઢો ને પણ, કારણ કે તલ પહેલાં તો, આ તમે કહો છો તેલની શરૂઆત થઈ, મતલબ તેલ પહેલાં તો હતું જ નહીં, કોઈ પણ રૂપમાં હતું જ નહીં. તો પછી તમે તેલની હવે શરૂઆત થતી હોય, સર્જન થતું હોય, તો ગમે તેમાંથી થાય, શા માટે તમે તલને જ પકડીને બેઠા છો? ના, તલ લઈ આવો તો હું તમને તેલ આપું, તલ લઈ આવો તો તેલ આપું. આવો આગ્રહ નહીં રાખવાનો ભાઈ. તેલ તો ગમે ત્યાંથી આવશે, ગમે ત્યાંથી શરૂઆત થશે, ગમે ત્યાંથી સર્જન થશે, એવું નહીં. તો એનો અર્થ હતો કે જો તલ જ જોઈએ તો આ તેલ તલની અંદર હાજર જ હતું, ખાલી અભિવ્યક્ત થયું. બરાબર છે કે નહીં? સમજાય છે આ વસ્તુ? હા, ના, તમારા આંબો જોઈએ છે, આંબો તો તમારે પેલો ગોટલો જ જોઈશે. અરે ભાઈ, ગોટલાને શા માટે ચિંતા કરો? બીજ જોઈએ એમ કોને? ચાલો, એ તમને હું આ મેથીના બીજ આપી દઉં છું, એ ચાલશે. ના, આ ગોટલો જ જોઈશે. કેમ? પણ આવો આગ્રહ ના રાખો. આંબાની શરૂઆત થાય છે, આંબાનું સર્જન એટલે આંબાની શરૂઆત થઈ, એ પહેલાં ક્યાંય હતો જ નહીં. શરૂઆત હવે થાય છે, તો પછી પહેલાં ક્યાંય હતો જ નહીં, કશામાં હતો જ નહીં, તો પછી ગમે તે બીજ લો, એમાંથી આંબો સર્જાશે? ના, ગોટલો જ જોઈશ. તો એમ કોણ ત્યારે કે આંબો ગોટલામાં હતો માટે ગોટલો જોઈએ, હવે અભિવ્યક્ત કરવો છે? આટલી વાત છે. એટલે સર્જન નામની વસ્તુ નથી, ચિંતા છોડી દો હવે આજથી. સર્જન નામની વસ્તુ જ નથી, સૃષ્ટિ નામ. એટલે આ બધા આપણા લોકો છે ને, બહુ બિચારાઓ આ વાત, આ બધું ચર્ચાઓ ચાલે ને, એટલે બીજું સમજાય કે ના સમજાય, પણ પછી પહેલું પકડી લે, આ જીવ આવ્યો ક્યાંથી, આમ કરે, અને પછી આંખો એવી ઝીણી કરે, મોડું પાછું આમ ત્રાંસું કરે 45 ડિગ્રી, અને એવી રીતે પૂછે કે હવે આ સ્વામી ફસાયા, બરાબર, હવે સ્વામી ફસાયા, આ જગત આવ્યું ક્યાંથી, જીવ આવ્યો ક્યાંથી? એટલે આપણે કે ભાઈ, એના કર્મોને લીધે હવે આ એ જીવ છે, પછી આવું શરીર પ્રાપ્ત થયું, આવું જગત મળ્યું, અને પછી બધા બધો એના પ્રારબ્ધ ભોગવવા માટે જગત જોઈશે અને શરીર જોઈએ, બંને જોઈએ,
શરીર તો છે જ, શરીરમાં રહીને જીવ બધું પ્રારબ્ધ ભોગવે સુખ દુઃખ. હા પણ સુખ દુઃખ ભોગવે ખરું, પણ સુખ દુઃખના વિષયો જોઈએ, માટે જગતે જોઈએ. ઓકે, એટલે આ બધું માટે કર્મ જ જવાબદાર છે. તો પહેલું સર્જન કેવી રીતે થયું? આમ કર્યા, આખો હાથ, અરે ભાઈ હાથ તો છોડ, હું કંઈ તારી સામે બાહો નથી ચડાવતો. વેદાંતિ શા માટે બાહો ચડાવે? વેદાંતિ તો જે જે પ્રશ્ન કરતા છે ને એને ખાઈ પીને બેઠો છે. પ્રશ્ન કરતાને, પ્રશ્નને નહીં, પ્રશ્ન કરતાને જ ગળીને બેસી ગયો છે. હા, તૈહી અયમ ન વિરુદ્ધ્યતે. માંડુક્ય કારિકામાં કહ્યું, આચાર્ય અમને આ કોઈની સામે વિરોધ નથી. સાયન્ટિસ્ટો હોય કે બૌદ્ધો હોય કે નૈયાયિકો હોય, કોઈની સામે વિરોધ નથી. કારણ કે એ લોકો જે કહી રહ્યા છે એ વાસ્તવમાં સાચું જ કહી રહ્યા છે, પરંતુ એમની પાસે સર્વગ્રાહી દ્રષ્ટિ નથી. એક દ્રષ્ટિબિંદુથી બધું કહી રહ્યા છે, અને અમે સર્વગ્રાહી દ્રષ્ટિ હોવાને કારણે જેની પાસે દ્રષ્ટિ હોય એની પાસે દ્રષ્ટિબિંદુને સમાવવાની શક્તિ પણ હોય. વન હુ હેઝ અ વિઝન વિલ હેવ વિલ એકોમોડેટ એ પોઈન્ટ ઓફ વ્યૂ. વન હુ હેઝ અ વ્યૂ વિઝન કેન એકોમોડેટ એ પોઈન્ટ ઓફ વ્યૂ. મન માટે અમે શા માટે વિરોધ કરીએ? શા માટે વિરોધ કરીએ? જેમ તમે આખા હાથીને જાણતા હો ત્યારે એક અંધ વ્યક્તિ આવીને કે હાથી તો દિવાલ જેવો છે, તો હું એને એમ ના કહું કે એટલે ખોટું છે, કારણ કે હું જાણું છું કે છે. અને એક જણા આવીને કે હાથી તો પેલી દોરડી જેવો છે કે મોટા થાંભલા જેવો છે, તો હું કહું બરાબર છે. જે પગને અડીને આવ્યો હોય એમ કે આ તો થાંભલા જેવો છે હાથી. એક પૂંછડી નડીને આવ્યો હોય તો કે દોરડી જેવો છે. એક પેલા એના પીઠને અડીને આવ્યો હોય તો કે આ તો દિવાલ જેવો છે. એક આ બધા અંધ વ્યક્તિઓ આવીને કે, તો હું થોડો એને નકારવાનો છું, કારણ કે હું આખા હાથીને જાણું છું. અને માટે મને એ દ્રષ્ટિમાં હોવાને કારણે, વ્યૂ હોવાને કારણે, વિઝન હોવાને કારણે, વાસ્તવમાં એક દ્રષ્ટિબિંદુથી કોઈ કહેતું હોય તો આપણો સ્વીકાર આપણે કરી લેતા હોય છે. અને હું જાણી જોઈને અંધનું દ્રષ્ટાંત આપું છું, કારણ કે દ્રષ્ટિ સામે પડદો આવી ગયો છે. આ જગત ઈશ્વર છે, બ્રહ્મ છે, એનાથી એમને કશું નથી, કે આ જીવ બ્રહ્મ છે એનાથી એમને કશું નથી, પરંતુ એને જુદી જુદી રીતે જુએ છે, અથવા એમની પાસે પ્રોપર દ્રષ્ટિ નથી. શાસ્ત્રની દ્રષ્ટિ નહીં હોવાને કારણે એમને આપણે અંધ કહીએ છીએ. એટલે એનીવે કહેવાનો આશય એટલો જ છે કે આ જગત જે છે એની શરૂઆત જ નથી. જગતની શરૂઆત હોય તો પછી એનો અર્થ એવો થયો કે એ કોઈ પણ એની પહેલાંની અવસ્થામાંથી એમાંથી આવ્યું જ નથી, હવે શરૂઆત થાય છે. તો પછી કર્મને શા માટે જવાબદાર કહેવું જોઈએ? કર્મ વગેરે કારણ બને ને એમાંથી જગત આવે વગેરે એવું કહેવાની પણ જરૂર ન રહેવી જોઈએ. કારણ વગરનું છે, બસ આવી ગયું છે એમ જ. તો આવી ગયું હોય તો પછી એનું કોઈ કારણ જ ન હોય, કે એના પહેલાંની અવસ્થામાં હોય જ નહીં, કારણ અવસ્થા જ ના હોય, તો પછી ગમે ત્યાંથી આવે. શા માટે તમે કહો છો ગોટલો જ કારણ બને આ બાન? શા માટે કહો છો તલ જ કારણ બને તેલ માટે? એવું શા માટે તમે કહો છો? જરૂર જ નથી. હા, ગમે ત્યાંથી આવશે. તો પછી તલ ના હોય તો રેતી લઈ લો, રેતીને પહેલાં બળદ સાથે એને પીલવાનું શરૂ કરો, બળદ સાથે જોડીને. હા, એમાંથી તેલ નીકળશે? ના, તલ જ જોઈશે. તેમ કોને તારે આ તેલ જે છે અત્યારે જે વ્યક્ત બન્યું એ મતલબ કે અત્યારે અભિવ્યક્ત થયું છે, પહેલાં જુદી અવસ્થામાં હતું, કારણ અવસ્થામાં હતું, એમ કહો? એમાં શું તકલીફ થાય છે? એટલે અનાદિ જગત કેવું છે? શરૂઆત નથી. આ સર્જન છે એની શરૂઆત નથી, સર્જનની માત્ર અભિવ્યક્તિ છે. કોની? અવિદ્યા, માયાની. આ જ વસ્તુ કારણ અવસ્થામાંથી, અવ્યક્ત અવસ્થામાંથી અભિવ્યક્ત થઈ છે. સમજી ગયા? એટલે આ રીતે બહુ બહુ સમજ્યો પતિ ગયો. હવે આવતા શનિવાર સુધી બોલશો નહીં. સારું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.